તો જીપીએસસી દ્વારા જે RFO એટલે કે રેન્જ ફોરેસ્ટ ઓફિસરનું જે પેપર લેવામાં આવેલું હતું એ પેપરનું આપણે સોલ્યુશન સમાધાન જોઈ રહ્યા છીએ. એમાં હું તમને બધા આન્સર જે છે એ સમજાવવાની કોશિશ કરું છું. આની પહેલાં પોલિટી અને આર્ટ એન્ડ કલ્ચર એ બંનેના વિડીયો લેક્ચર જે છે એનું સોલ્યુશન જે છે એ મૂકી દીધેલું છે. આ નવા વિડીયો લેક્ચરની અંદર આપણે જે છે એ હિસ્ટ્રી એટલે કે ઇતિહાસના કયા કયા પ્રશ્નો પૂછાયેલા હતા એનું સમાધાન એનું સોલ્યુશન જોઈશું અને એના જવાબ હું તમને આપીશ અને એનું સબૂત જે છે પ્રૂફ એ પણ આપી દઈશ અને ભવિષ્યમાં એમાંથી કેવા પ્રશ્ન પૂછાઈ શકે એ પણ હું તમને બતાવી દઈશ બરાબર. તો તમને આ વિડીયો હેલ્પફુલ થશે. પહેલો પ્રશ્ન જોઈએ તો અમુક તમને ખબર હશે કે અંગ્રેજોએ ભારતને ગુલામ બનાવેલું હતું, પરંતુ અંગ્રેજોએ ભારતને ગુલામ કંઈ એમને એમ નહોતું બનાવેલું. ભારતની અંદર જ્યારે અંગ્રેજો આવ્યા તો અલગ અલગ જગ્યાએ અલગ અલગ વસ્તુ હતી બરાબર. જેમ કે પંજાબનું સામ્રાજ્ય હતું, મરાઠા લોકોનો ઉદય થતો હતો, મુઘલ લોકો જે છે એ પણ ત્યારે જોવા મળતા હતા. બંગાળની અંદર જે છે બંગાળની અંદર પણ આજે આજે સિરાજુદ્દૌલાની એ બધા અલગ અલગ લોકો જે છે એ જોવા મળતા હતા બરાબર. દક્ષિણની અંદર જોઈએ તો મૈસૂરને, નિઝામને, કર્ણાટકને આ બધા અલગ અલગ લોકો જોવા મળતા હતા. તો અંગ્રેજોએ શું કર્યું, અંગ્રેજોએ બધાએ એક એક કરી અને બધાને જે છે એ હટાવવાની કોશિશ કરેલી હતી કે પહેલાં જે છે મૈસૂરના લોકો હતા એને હટાવી દીધા, હૈદરાબાદનો જે હૈદર અલીને એ બધા હતા એને હટાવી દીધા, પછી હૈદરાબાદના નિઝામ હતા એને પોતાના ટાર્ગેટમાંથી હટાવી દીધા, પછી પંજાબનું એનેક્સેશન પંજાબના રણજીતસિંહને એની પછીના જે વીક રૂલર્સ હતા એ બધાને હટાવી દીધા, પછી સિંધનું પોતાની અંદર એનેક્સેશન એટલે કે પોતાની અંદર લઈ લીધું. તો આવી રીતે ધીમે ધીમે બધાને હટાયેલા હતા તો એની માટે અલગ અલગ યુદ્ધ કરેલા હતા. તો એનું અહીંયા પ્રશ્ન પૂછેલો છે. પહેલો પ્રશ્ન એવું કહે છે કે બીજું એંગ્લો શીખ યુદ્ધ એટલે કે અંગ્રેજો અને શીખની વચ્ચે જે યુદ્ધ થયેલું હતું એના કારણે ડેલહાઉસી એણે પંજાબને ખાલસા કરેલું હતું. તો બરાબર, બિલકુલ સાચી વાત છે. હવે જો આમાં તમને થોડો ઘણો સમયગાળો ખબર હોય કે ડેલહાઉસીનો સમયગાળો જે છે એ 1848થી લઈને 1856નો હતો તો પણ તમે અંદાજ લગાવી શકો છો, કારણ કે પંજાબ જે છે એ ખાલસા થયું એ કંઈક 1848ની આજુબાજુમાં થયેલું હતું. તો તમને અંદાજ આવી જાય બરાબર ત્યારે જે છે એ ડેલહાઉસી જતો. તમને એવું લાગે કે તો શું મારે બધાયના આ જે સમયગાળા જે છે યાદ રાખો, તો કે ના, બધાયના સમયગાળા યાદ રાખવાની જરૂર નથી, પરંતુ ડેલહાઉસીનો સમયગાળો યાદ રાખવો જરૂરી છે, કારણ કે ડેલહાઉસી ઉપરથી ઘણા બધા પ્રશ્ન પૂછાઈ ગયેલા છે. અહીંયા વાત કરીએ કે ડેલહાઉસી જે છે એની ઉપર તો યુપીએસસી મેન્સની અંદર પણ પ્રશ્ન પૂછાયેલો છે કે ડેલહાઉસી જે છે એને આધુનિક ભારતનો નિર્માતા કહેવામાં આવે છે, તો એની ઉપર જે છે એ 10 માર્કનો ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે યુપીએસસી મેન્સની અંદર. તો જ્યારે એવો પ્રશ્ન પૂછી લે કે એને આધુનિક ભારતનો નિર્માતા કહેવામાં આવે છે તો આપણને એ ખબર હોવી જોઈએ કે એનો સમયગાળો શું હતો. એણે ભારતને આધુનિક બનાવવા માટે, મોડર્ન બનાવવા માટે કયા કયા સુધારા કરેલા હતા એટલે કે રેલવે લાઇન એના દ્વારા લાવેલી હતી, આ તાર ટપાલ એવું બધું જે બનાવવામાં આવેલું હતું એ એના દ્વારા બનાવવામાં આવ્યું, પછી PWD એટલે કે પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટ એના દ્વારા શરૂ કરવામાં આવેલો હતો, પછી આ જે ગંગાની આજુબાજુના જે મેદાનો જે છે ગંગાની નદી જે છે ત્યાં એણે બ્રિજ બનાવવાનું એ બધું કાર્ય એણે કરેલું હતું, પોસ્ટલ ડિપાર્ટમેન્ટ જે છે એ એણે શરૂ કરેલો હતો, તાર વિભાગ એણે શરૂ કરેલો હતો, ઇલેક્ટ્રિકસિટી માટે એણે થોડા ઘણા સુધારા મતલબ કે એણે ઘણું બધું કાર્ય કરેલું હતું. તો મોડર્ન અને જે 1853ની અંદર પ્રથમ જે ભારતની અંદર ટ્રેન ચલાવવામાં આવેલી હતી મુંબઈથી થાણેની વચ્ચે એ પણ એણે શરૂ કરેલી હતી. તો જ્યારે એવો પ્રશ્ન પૂછે કે મોડર્ન ઇન્ડિયા બનાવવા માટે એનું શું યોગદાન હતું તો એ બધી વસ્તુ લખવું પડે, પરંતુ પછી કન્ક્લુઝનમાં એવું પણ લખવું પડે કે આ બધી વસ્તુ તો અંગ્રેજોએ પોતાના લાભ માટે કરેલી હતી. તો અહીંયા તો એ બધું પૂછેલું નથી, અહીંયા ખાલી એવું પૂછેલું છે કે બીજું એંગ્લો શીખ યુદ્ધ. તો બરાબર સાચી વાત છે, ડેલહાઉસી જે છે એણે પંજાબ ખાલસા કરેલું હતું અને ડેલહાઉસી જે છે એ તો ખાલસા નીતિ લાવેલો હતો. તો પહેલું વિધાન સાચું છે. બીજું ત્રીજું થર્ડ મરાઠા અંગ્રેજોનું અને મરાઠાનું જે યુદ્ધ થયું હતું એના કારણે પેશવા શાહીનો અંત થયેલો હતો. તો બરાબર એ વસ્તુ પણ સાચી છે. બાજીરાવ બીજો જે છે બાજીરાવ સેકન્ડ એ લાસ્ટ એ છેલ્લો પેશવા હતો, એની પછી કોઈ પેશવા હતું નહીં, કારણ કે અંગ્રેજોએ પેશવાની માન્યતા જે છે રદ કરી નાખેલી હતી. ચોથા નંબરનું જે મૈસૂર સાથેનું યુદ્ધ થયેલું હતું, મૈસૂરની અંદર હૈદર અલી અને ટીપુ સુલતાન આ બધા અલગ અલગ લોકો હતા, તો અંગ્રેજોનું જ્યારે ચોથું મૈસૂર યુદ્ધ થયેલું હતું એમાં ટીપુ સુલતાનનો અસ્ત થયેલો હતો. તો બરાબર એ વાત પણ સાચી છે, ચોથા યુદ્ધની અંદર જે છે એ ટીપુ સુલતાનનું મૃત્યુ થયેલું હતું અને અંગ્રેજોએ જે છે મૈસૂર કબજાવી લીધું હતું, એની ઉપર કબજો કરેલો હતો. અને અંગ્રેજો અને સિંધની વચ્ચે જે યુદ્ધ થયું હતું સિંધની વચ્ચે એમાં એલન બરો નામનો એક ગવર્નર હતો એણે સિંધને જે છે ખાલસા કરી નાખેલું હતું. તો એ વિધાન પણ સાચું છે, ચારે વિધાનો જે છે એ સાચા છે, આ તમને ખબર હોવી જોઈએ. જો અહીંયા તમે જોઈ શકો છો અમુક તો આજે પંજાબનું જે છે મેં તમને મૂકેલું છે 1849માં ડેલહાઉસી એને કબજો કરેલો હતો બરાબર. હવે આપણે બીજો ક્વેશ્ચન જોઈએ તો બીજો ક્વેશ્ચન કેની વાત કરે છે, સાચા વિધાન આપણે કહેવાનું છે. પહેલું એવું કહે છે કે હૈદર અલીએ ફ્રેન્ચ નિષ્ણાતની મદદથી પોતાનું સૈન્ય આધુનિક બનાવેલું હતું. હૈદર અલી પહેલાં તો હતો ક્યાં, હૈદર અલી પહેલાં જે છે એ મૈસૂરની અંદર હતો. મૈસૂર ક્યાં હતો તો આપણે દક્ષિણ ભારતની અંદર જોઈએ તો દક્ષિણ ભારતની અંદર કેરળની આજુબાજુનો વિસ્તાર જે છે ત્યાં મૈસૂરનું શાસન હતું અને એક રીતે મૈસૂર જે છે એ મજબૂત શાસન હતું. અંગ્રેજોએ ઘણો લાંબો સંઘર્ષ કરવો પડેલો હતો અને આ જે મૈસૂર જે છે એને હરાવવા માટે ઘણો લાંબો એટલે કેટલો, તો સમજો કે 1766 થી લઈને 1799
1994 સુધીનો સંઘર્ષ કરવો પડેલો હતો. 30 વર્ષની આજુબાજુનો સંઘર્ષ કર્યો ત્યારે એ લોકો મૈસૂરને હરાવી ચૂક્યા હતા. કારણ કે મૈસૂર જે છે એ કંઈ નાનું મોટું સામ્રાજ્ય હતું નહીં, એ પણ મહાન હતું, બહાદુર હતું, શક્તિશાળી હતું. તો પહેલી વાત સાચી છે કે હૈદર અલીને ખબર પડી ગઈ હતી પહેલેથી, તે દૂરંદર્શી ભવિષ્ય દ્રષ્ટા હતો, એને ખબર પડી ગઈ હતી કે અંગ્રેજો જે છે આપણને આપણી સામે જે છે મુશ્કેલી ઊભી કરી શકશે. એટલે એણે ફ્રેન્ચ લોકોની મદદ લીધી અને પોતાના સૈન્યને આધુનિક બનાવ્યું. બરાબર, સાચી વાત છે. હૈદર અલીનો પુત્ર કોણ હતો? હૈદર અલીનો પુત્ર ટીપુ સુલતાન હતો. અને ટીપુ સુલતાન જે છે એણે પણ આ જે ફ્રેન્ચ લોકોની મદદ લઈ અને પોતાનું સૈન્ય જે છે આધુનિક બનાવેલું હતું. તો બરાબર, એ બંને આ વિધાન સાચું છે. પરંતુ કદાચ બીજી વાર એવું પૂછાઈ જાય કે શું ટીપુ સુલતાને એવું કરેલું હતું? તો સાચી વાત, ટીપુ સુલતાને પણ એવું કરેલું હતું. બીજું વિધાન જોઈએ કે હૈદર અલીએ કહ્યું હતું કે ઘેટાની જેમ જીવનભર જીવવાના બદલે સિંહની જેમ એક દિવસ જીવવું બહેતર છે. બરાબર, આવું કીધું હતું, આવું આ વાત કીધી હતી. બરાબર, બિલકુલ સાચી વાત છે. પરંતુ આ વાત જે છે એ હૈદર અલીએ નથી કીધી, આ વાત જે છે ટીપુ સુલતાને કીધી હતી. એટલે બીજું વિધાન બિલકુલ ખોટું છે. તો બીજું વિધાન તમે ખોટું કરો એટલે તમે જે છે અહીંયા પહોંચી જશો. બરાબર, બીજું વિધાન જે છે એ ખોટું છે. પછી વાત કરીએ કે આજે ટીપુ સુલતાને અમેરિકી ક્રાંતિમાં ખૂબ રસ લીધો હતો. ટીપુ સુલતાન જે છે એણે અમેરિકી ક્રાંતિમાં ખૂબ, આજે ત્રીજું વિધાન જે છે એ પણ ખોટું છે. કેમ? કારણ કે આજે ટીપુ સુલતાને કંઈ અમેરિકી ક્રાંતિમાં નહીં પરંતુ ફ્રેન્ચ રિવોલ્યુશન, ફ્રાન્સની જે ક્રાંતિ હતી એમાં રસ લીધેલો હતો. એટલે ત્રીજું વિધાન પણ ખોટું છે, ત્રીજું વિધાન પણ ખોટું છે. પરંતુ હવે અહીંયા તમે જોશો કે બીજું અને ત્રીજું તમે ખોટું કરી નાખો તો જવાબ સુધી પહોંચી શકાતું નથી. એટલે આ જે પેપર બનાવવાવાળાની ભૂલ છે, જીપીએસસીની અહીંયા મિસ્ટેક છે. બરાબર, જીપીએસસીની મિસ્ટેક છે. કારણ કે બીજું અને ત્રીજું એ બંને એક્ઝેક્ટ ખોટા જ છે. અને બાકી ચોથું વાત કરીએ કે શિવાજી બાદ બાજીરાવ પહેલો જે છે એ ગેરિલા યુદ્ધ કૌશલ્યનો મહાન પ્રદર્શક કરતા હતો. આ તો બરાબર, ચોથું વિધાન જે છે એ સાચું છે, ચોથું વિધાન સાચું છે. તો મારા મત પ્રમાણે આમાં પહેલું અને ચોથું જે છે એ સાચું છે, પરંતુ એ પ્રમાણે કોઈ ઓપ્શન સેટ થતો નથી. બરાબર, તો આ એક રીતે ભૂલ કહી શકાય અહીંયા. બાકી તો હવે જોઈએ કે આગળ આન્સર શું રાખવામાં આવે છે. બાકી મેં તમને જે હતું એ કહી દીધું. બરાબર, બીજી વાત કરીએ કે વાત કરે છે કે ગુજરાતની અંદર સૌ પ્રથમ પ્રજામંડળની સ્થાપના ક્યાં થયેલી હતી? તો હવે આની સ્થાપના જે છે એ સૌ પ્રથમ ભાવનગરની અંદર એની સ્થાપના જે છે એ થયેલી હતી. બીજો ક્વેશ્ચન પૂછેલો છે, અહીંયા જોડીઓ આપેલી છે અને પૂછેલું છે કે સાચું શું છે. અરવિંદ ઘોષ જે છે એને ભવાની મંડળ સાથે જોડાયેલા છે. તો બરાબર, સાચી વાત છે. ભવાની મંડળ જે છે એ અરવિંદ ઘોષે બનાવેલું હતું. ભવાની મંડળ એક પુસ્તક હતી. આ પુસ્તક એવી હતી કે એમાં પહેલાં તો એવું હોય કે આ પૂજા કરવાનું ધાર્મિક બાબતો સાથે જોડાયેલી છે, પરંતુ અંદર ડિટેલમાં વાંચ્યું તો ખબર પડે અંદર તો બોમ્બ બનાવવાની રીત આપવામાં આવેલી હતી. હવે આમાં થતું હતું કે એવું પ્રાચીન ભારતની અંદર અથવા તો આપણે જ્યારે અંગ્રેજોના ગુલામ હતા ત્યારે આપણા જે ફ્રીડમ ફાઇટર્સ, જે સ્વાતંત્ર્ય સેનાનીઓ જે છે અમુક પ્રકારની પુસ્તક લખતા હતા. હવે માની લો કે પુસ્તકની અંદર પહેલાં જ લખેલું હોય કે બોમ્બ બનાવવાની રીત, બોમ્બ બનાવવાની રીત, તો અંગ્રેજો તાત્કાલિક જ તેની ઉપર બેન એટલે કે પ્રતિબંધ મૂકી દે, એની ઉપર પ્રતિબંધ મૂકી દે. એટલે આપણા જે બધા સ્વાતંત્ર્ય સેનાનીઓ શું કરતા હતા, એનું ટાઇટલ કંઈક બીજું રાખતા હતા અને ઉપર કંઈક આડું અવડું બીજું આપેલું હોય, ટાઇટલ અલગ હોય અને બુકની અંદર બીજું કંઈક લખેલું હોય, પરંતુ પછી વચ્ચે જે છે એ સિક્રેટ વસ્તુ આપી દીધેલી હોય. બરાબર, સિક્રેટ વસ્તુ. તમને ખ્યાલ હશે જે ગણેશ વિસર્જનની જે શરૂઆત કરવામાં આવેલી હતી તિલક દ્વારા, લોકમાન્ય તિલક દ્વારા, એ પણ આ કારણે જ કરવામાં આવેલી હતી. કારણ કે એના કારણે શું બધી આપણી જે આ રિવોલ્યુશન માટેની આઈડિયોલોજી એટલે કે ક્રાંતિ માટેની અથવા સ્વતંત્ર માટેની વિચારધારા જે છે એને વધારે ફેલાવી શકાય એટલે. તો આજે ભવાની મંડળ અરવિંદ ઘોષ, સાચી વાત છે, અને આની અંદર બોમ્બ બનાવવાની રીત આપેલી હતી. શ્યામજી કૃષ્ણ વર્મા ઇન્ડિયન સોશિયોલોજીસ્ટ આ નામનું વર્તમાનપત્ર ન્યૂઝપેપર છાપું ચલાવતા હતા, એ વાત પણ બિલકુલ સાચી છે. શ્યામજી કૃષ્ણ વર્મા તમને ખ્યાલ હશે કે કચ્છની અંદર માંડવીની અંદર એમનું સ્થાનક આવેલું છે, ઇન્ડિયા હાઉસ ચલાવતા હતા લંડનની અંદર. મેડમ કામા જે છે એમને વંદે માતરમ નામની વસ્તુ ચલાવતા હતા, તો એ વાત પણ સાચી છે. વી ચટ્ટોપાધ્યાય છે એ તલવાર ચલાવતા હતા, તો તલવાર જે છે એ પણ એક છાપું હતું, એ વાત પણ સાચી છે. પરંતુ અહીંયા આવે જો મારા મત પ્રમાણે તો ચારે ચાર સાચા છે. બરાબર, ચારે ચાર સાચા છે. પરંતુ અહીંયા તમારે યાદ રાખવાનું છે કે તલવાર જે છે, તલવાર ચલાવવાનું મુખ્ય કાર્ય જે છે એ મેડમ કામા કરતા હતા. મેડમ કામા જે છે એ તલવાર ચલાવતા હતા અને તલવાર શરૂ પણ એમને કરેલું હતું. તલવાર શરૂ કરવાનું ને એ બધું કાર્ય જે છે એ આપણે આજે મદનલાલ ઢીંગરા જે છે એના નામ ઉપર શરૂઆતમાં એને શરૂ કરવામાં આવેલું હતું, પરંતુ પછી આગળ જતાં મેડમ કામાએ પોતાના હસ્તક લઈ લીધું હતું અને મેડમ કામાએ ચલાવતા હતા. પરંતુ આજે તલવાર ન્યૂઝપેપર હતું એની અંદર જે એડિટોરિયલ એટલે કે તંત્રી લેખ આવતા હતા એ તંત્રી લેખ કરવાનું કાર્ય વી ચટ્ટોપાધ્યાય કરતા હતા. એટલે એ એક રીતે સાચું છે. બાકી શરૂઆતની વાત કરીએ તો એ મેડમ કામાએ કરેલું હતું. તો મારા મત પ્રમાણે તો ચારે ચાર સાચા છે, પરંતુ હવે ખબર નહીં કદાચ તલવારની અંદર મેડમ કામા પણ રાખી શકે છે. બાકી જો તમે અહીંયા એક મિનિટ આ જોઈ શકો છો, તલવાર ન્યૂઝપેપર જે છે એ તમે અહીંયા જોઈ શકો છો. જો થ તલવાર, બરાબર, થ તલવારનું આજે 1910ની અંદર આ પબ્લિશ થયેલું હતું. અને જો આને શું મદન્સ તલવાર, આ મેડન્સ તલવાર એટલે કે મેડમ કામા જે છે એ એના દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું એટલે એને મેડમ્સ તલવાર કહેવામાં આવતું હતું અને 20મી સદીમાં હતું. અને ઇન્ડિયન નેશનાલિસ્ટ, ભારતની જે રાષ્ટ્રવાદની જે ભાવના જે છે એને ફેમસ કરતું હતું અને આ બર્લિનની અંદર પબ્લિશ કરવામાં આવતું. તો તમને ખ્યાલ હશે કે મેડમ કામા જે છે, મેડમ કામા એ જર્મનીની અંદર જ રહેતા હતા. જર્મનીની અંદર એટલે કે બર્લિનની અંદર, જર્મનીનું કેપિટલ જે છે એ બર્લિન છે. એટલે ત્યાં જે છે ત્યાંથી ભારતના લોકો માટે પ્રેરણા આપતા હતા અને આ પ્રકારનું ન્યૂઝપેપર એ બર્લિનથી ચલાવતા હતા. તો બીજી વાર પ્રશ્ન પૂછે છે કે ધ તલવાર એ ક્યાંથી શરૂ કરવામાં આવતું હતું, ક્યાંથી પબ્લિશ થતું હતું, તો એ બર્લિનથી પબ્લિશ થતું હતું. અને જો તમે જોઈ શકો છો ઓરિજિનલમાં શરૂઆતમાં જે છે
તલવાર જે છે એ મદનલાલ ઢીંગરાના નામ ઉપર જે છે એ શરૂ કરવામાં આવેલું હતું. અને મદનલાલ ઢીંગરા એ જ વ્યક્તિ છે કે જેણે આ વિલિયમ જે વાયલી હતો, વિલિયમ વાયલી, એની હત્યા કરી નાખેલી હતી, એની આજે એની હત્યા કરેલી હતી. અને મેં તમને કીધું, જો પેરિસની અંદર આ ભીખાઈજી કામા જે છે આ ન્યૂઝપેપર ચલાવતા હતા, પરંતુ આ વી ચટ્ટોપાધ્યાય, વીરેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય જે છે એ એની અંદર શું કરતા હતા, તો એ મેં તમને કીધું એની અંદર માત્ર એડિટોરિયલ લખતા હતા, બરાબર. એડિટોરિયલની રિસ્પોન્સિબિલિટી એની હતી. તો હવે આગળ જોવાનું રહેશે કે જવાબ શું આવશે, બરાબર. બાકી મેં તમને ડિટેલમાં કહી દીધું કે કોણ ચલાવતું હતું, કોણ અને બીજું શું હતું, બરાબર. બીજી વાત કરીએ કે 1945-46માં દિલ્હીની અંદર એક કેસ ચાલતો હતો. કોનો કેસ ચાલતો હતો? તો કે ઇન્ડિયન નેશનલ આર્મી, આજે INA વાત કરે છે, ઇન્ડિયન નેશનલ આર્મી, આની સ્થાપના આ સુભાષચંદ્ર બોઝને, કેપ્ટન મોહનસિંહને, બીજા અલગ અલગ લોકો જે છે એ બધાએ ભેગા થઈને કરેલી હતી, જાપાનની અંદર કરેલી હતી. આજે પ્રિઝનર્સ ઓફ વોર એટલે કે યુદ્ધ કેદી એ બધાને છોડાવેલા હતા અને એ બધા દ્વારા આજે છે એક આર્મીની સ્થાપના કરેલી હતી. અને પછી તમને ખ્યાલ હશે સુભાષચંદ્ર બોઝે આજે આપણું અંદમાન નિકોબારની અંદર શહીદ અને સ્વરાજ નામના બે ટાપુ જે છે એને પણ આઝાદ કરાવેલા હતા. પછી આગળ જે અને આ નોર્થ ઇસ્ટના જે રાજ્ય જે છે એને પણ આઝાદ કરાવેલા હતા. પરંતુ પછી આગળ જતા એ સક્સેસફુલ એમાં સફળ રહી ગયેલા નહોતા, કારણ કે સુભાષચંદ્ર બોઝનું એનું મૃત્યુ થઈ ગયેલું હતું. તો અહીંયા પ્રશ્ન એ પૂછે છે કે ઇન્ડિયન નેશનલ આર્મીનો જે ખટલો આજે બાબત ચાલતી હતી એના બચાવમાં કયા કયા વકીલો હાજર રહ્યા હતા, બચાવમાં કયા કયા વકીલ જે છે હાજર રહ્યા હતા? તો ભૂલાભાઈ દેસાઈ તો બરાબર, હા એ તો અહીંયા હાજર હતા, તેજ બહાદુર સપ્રુ એ પણ અહીંયા હાજર હતા, આ બંને હાજર હતા, અને જવાહરલાલ નહેરુ જે છે એ પણ અહીંયા હાજર હતા, પરંતુ સરદાર પટેલ અહીંયા હાજર નહોતા. એટલે આન્સર શું આવશે? તો કે 1, 2, 3 આવશે, કારણ કે સરદાર પટેલ અહીંયા હાજર ન હતા. કોઈકને એમ લાગે કે હું ન માનું તો તમે એનું સબૂત જે છે જોઈ શકો છો. પહેલાં તો જો આ ઇન્ડિયન નેશનલ આર્મીની જે ટ્રાયલ હતી એને એક બીજા નામે પણ ઓળખવામાં આવે છે. આનું બીજું નામ રેડ ફોર્ટ ટ્રાયલ છે, રેડ ફોર્ટ ટ્રાયલ, કારણ કે આ લાલ કિલ્લાની અંદર આ ટ્રાયલ જે છે એ શરૂ કરવામાં આવેલી હતી. હવે જો અહીંયા બધી વસ્તુ ડિટેલમાં સમજાવવી પોસિબલ નથી, કારણ કે ઇન્ડિયન નેશનલ આર્મી આ પણ એક અલગ ટોપિક છે, બરાબર, સિલેબસની અંદર પણ આપેલો છે. તો હવે અહીંયા કંઈ હું તમને એ બધું ડિટેલમાં ન સમજાવું, એટલે ખાલી અત્યારે આપણે આન્સર સુધી પહોંચવાની કોશિશ કરીએ. આમાં સેકન્ડ વર્લ્ડ વોર, બીજું વિશ્વયુદ્ધ ચાલુ હતું, બરાબર, 1944ની આજુબાજુમાં, ત્યારે આની રચના એ બધું કરવામાં આવેલું હતું, બરાબર. આઝાદ હિંદ ફોજને એ બધું જોડાયેલું છે. બાકી જો તમે જોઈ શકો છો, ભૂલાભાઈ દેસાઈ, આસફ અલી, જવાહરલાલ નહેરુ, તેજ બહાદુર સપ્રુ અને કૈલાસનાથ કાચુ અને આ કર્નલ જે હરિલાલ વાણિયા જે છે, હરિલાલ વાણિયા, આ બધે બધા લોકો જે છે એ કોંગ્રેસ તરફથી વકીલ હતા અને એ લડવા માટે આવી ગયેલા હતા. એ જે ખટલો ચાલતો હતો ઇન્ડિયન નેશનલ આર્મીનો, એના ખટલામાં આટલા બધા વકીલ હતા, બરાબર. તો અહીં તમે જોઈ શકો છો કે સરદાર પટેલનું ક્યાંય નામ છે નહીં, તો આ તમને સબૂત પણ મળી ગયો છે. આગળનો ક્વેશ્ચન જોઈએ, કલિંગના વિજય બાદ, કલિંગનો વિજય કરેલો હતો અશોકે. કલિંગ એટલે શું? તો કે કલિંગ એટલે હાલનું ઓડિશા, ઓડિશા જ્યાં આવેલું છે પૂર્વ બાજુ, ત્યાં એ જે છે કલિંગ છે. તો અશોકે જે કલિંગનો વિજય કરેલો હતો, પછી એને રાજધાની કઈ બનાવેલી હતી? તો અહીંયા એક જગ્યા આવેલી છે તોસાલી નામની રાજધાની જે છે એ એને બનાવેલી હતી. તો આ તમને ખબર હોવી જોઈએ, બરાબર. જો અહીંયા તમે જોઈ શકો છો કે કેપિટલ અશોકની એ તોસાલી જે છે એની રાજધાની હતી. આગળ બીજો એક ક્વેશ્ચન પૂછેલો છે, ફ્રેસ્કો શું છે? તો ફ્રેસ્કો પહેલાં તો એક આર્ટનો પ્રકાર છે. હવે જો અહીંયા પણ આમાં પણ એક રીતે કન્ફ્યુઝન છે, શું કન્ફ્યુઝન છે એ હું તમને કહી દઉં, બરાબર. આ ફ્રેસ્કો શું છે? પહેલાં તો ફ્રેસ્કો એક ચિત્રકલાનો પ્રકાર છે, એટલે કે પેઇન્ટિંગ, ચિત્રકલાનો પ્રકાર તો છે. પહેલાં હું તમને એ સમજી દઉં કે ફ્રેસ્કો છે શું. ફ્રેસ્કોની અંદર શું કરવામાં આવે? ફ્રેસ્કો એક પ્રકારની ચિત્રકળા છે, તમે જોઈ શકો છો, બરાબર, આવી રીતે ચિત્રકળા કરવા. પરંતુ આમાં હજી તમને ખબર નહીં પડતી હોય કે આ શું છે. ફ્રેસ્કોની અંદર શું હોય? તો ફ્રેસ્કોની અંદર પહેલાં આ એક મુરાલ પેઇન્ટિંગ, એટલે કે વોલ પેઇન્ટિંગ, દિવાલની અંદર જે ચિત્રો દોરવામાં આવે, આ એની કળા છે. આમાં સૌથી પહેલાં શું કરવામાં આવે? દિવાલ જે છે એને પહેલાં એકદમ ક્લીન કરવામાં આવે, એકદમ ધોઈ નાખવામાં આવે, સાફ કરવામાં આવે, સ્વચ્છ કરી દેવામાં આવે, એની ઉપરનો કચરો ને બધું દૂર કરી દેવામાં આવે. કચરો ને બધું દૂર થઈ જાય પછી એમાં ચૂના, લાઇમ પ્લાસ્ટર, ચૂનાનું જે પ્લાસ્ટર જે છે લગાવવામાં આવે, ચૂનો તમે જોયેલો છે, ચૂનાનું પ્લાસ્ટર જે છે લગાવવામાં આવે. પછી એમાં ડ્રાય પાવડર, સૂકો પાવડર, પછી પિગમેન્ટ એટલે કે વર્ણક ને આવી બધી વસ્તુ લગાવવામાં આવે, આવી બધી વસ્તુ મિક્સ કરવામાં આવે અને પ્લાસ્ટરનું એક થર તૈયાર કરવામાં આવે. ચૂનાનો પથ્થર, પ્લાસ્ટર, ચૂનાનું પાણી, આ બધાનું એક પ્લાસ્ટર લગાવવામાં આવે અને પછી એક વ્હાઇટ કલરની દિવાલ ચોક્કસ જે બનાવવામાં આવે, એટલે કે એને વોલ દિવાલ કહેવાય, અને દિવાલ ઉપર જે પેઇન્ટિંગ બનાવવામાં આવે એને મુરાલ પેઇન્ટિંગ કહેવાય, બરાબર, કારણ કે મુરાલનો મતલબ જ વોલ થાય, એટલે કે દિવાલ. અને પછી એની ઉપર જે ચિત્ર બનાવવામાં આવે એને ફ્રેસ્કો કહેવામાં આવે. એને શું કહે? ફ્રેસ્કો. ટૂંકમાં એક જ લીટીમાં કહેવું હોય તો ફ્રેસ્કો એટલે એવા પેઇન્ટિંગ, એવા ચિત્રો કે પહેલાં જે છે એ દિવાલને સાફ કરવામાં આવે, દિવાલ ઉપર ચૂનાનું પાણીને એવું બધું લગાવવામાં આવે, પ્લાસ્ટરને એવું બધું કરવામાં આવે, સફેદ કલરનું પ્લાસ્ટર લગાવવામાં આવે અને પછી જે પેઇન્ટિંગ દોરવામાં આવે એ મુરાલ પેઇન્ટિંગને ફ્રેસ્કો કહેવામાં આવે, બરાબર. તો બરાબર, સાચી વાત કે આજે છે એ ચિત્રકલાનો પ્રકાર છે. પરંતુ મેં તમને આ જે વિદ્યા કીધી, એટલે કે જે વસ્તુ કીધી કે આવી વસ્તુ કરવામાં આવે, સેમ એ જ વસ્તુ શિલ્પકલામાં પણ લાગુ પડે છે. શિલ્પની અંદર એટલે કે એ પ્રકારના સ્કલ્પચર પણ બનાવવામાં આવે છે, એક પ્રકારનું જે શિલ્પ જે છે એ પણ બનાવવામાં આવે છે. એટલે હકીકતમાં તો ફ્રેસ્કો ચિત્રકળા સાથે તો જોડાયેલી છે જ તે, પરંતુ હવે આમાં જોવાનું રહેશે, કાં તો ઓનલી એ આન્સર પણ આવી શકે અને આ બે પણ આવી શકે, કારણ કે ચિત્રકળાનો પ્રકાર એ તો 100% છે જ તે, બરાબર. પરંતુ અમુકવાર શિલ્પકલાની અંદર પણ એનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર, જે સ્કલ્પચર જે છે એ પણ એ જ રીતે બનાવવામાં આવે છે. કો કેમ કે
બરાબર, તો એ તમને ખબર હોવી જોઈએ, કારણ કે તમે એ સર્ચ કરશો સ્કલ્પચર વિશે ડિટેલમાં તો તમને ખબર પડશે કે એના રિલેટેડ અમુક અમુક સ્કલ્પચર જે શિલ્પ સ્થાપત્ય જે છે એ પણ બનાવેલા છે, તો બંને આન્સર આવી શકે છે. બાકી જે પેઇન્ટિંગ જે છે એ તો છે તે. બીજો આગળનો ક્વેશ્ચન જોઈએ તો કોની વાત કરે છે કે ભારતમાં મહેસૂલ ઉઘરાવવાનો હક જે છે એ અંગ્રેજોને કઈ સંધિ પછી મેળ્યો, એટલે કે રેવન્યુ કલેક્ટ કરવાનો હક એમને ક્યારે મેળ્યો? તો 1765ની જે અલ્હાબાદની સંધિ થયેલી હતી, અલ્હાબાદની ટ્રીટી થયેલી હતી, એની પછી એમને આ જે હક જે છે એ મળી ગયેલો હતો. બરાબર, તો આના વિશે એક તમને ખબર હોવી જોઈએ. બરાબર, કો કેમ કે હું ન માનું તો અહીંયા જો એનું સબૂત આપેલું છે કે ટ્રીટી ઓફ અલ્હાબાદ ઓગસ્ટ 1765માં થયેલી હતી. 1765માં 1764ની અંદર એક અતિ મહત્વનું યુદ્ધ થયેલું હતું. કયું? જો પહેલાં તો એક વસ્તુ સમજો, 1757માં એક મહત્વનું યુદ્ધ થયેલું હતું. કયું યુદ્ધ થયેલું હતું? તો કે બેટલ ઓફ પ્લાસી, એટલે કે પ્લાસીનું યુદ્ધ. આની પછી એક મહત્વનું યુદ્ધ થયેલું હતું 1764ની અંદર, એ કયું હતું? તો કે બક્સરનું યુદ્ધ. અને 1764ના બક્સરના યુદ્ધ પછી અને એક વર્ષ પછી 1765ની અંદર એક સંધિ થયેલી હતી, ટ્રીટી ઓફ અલ્હાબાદ, અલ્હાબાદની સંધિ. તો અલ્હાબાદની સંધિ જે છે એ અલગ અલગ રીતે થયેલી હતી, અને આ સંધિ અંતર્ગત જે છે દીવાની રાઇટ, એટલે કે મહેસૂલ ઉઘરાવવાનો અધિકાર ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મળેલો હતો, અને એને 26 લાખનું પેન્શન પણ બનેલું હતું. 3 જગ્યાએથી મહેસૂલ ઉઘરાવવાનો અધિકાર મળેલો હતો, બંગાળ, બિહાર અને ઓરિસ્સા. જો એ બધી વસ્તુ લખેલી છે. બરાબર, બીજો આગળનો ક્વેશ્ચન જોઈએ તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાના શાસન દરમિયાન સુપ્રીમ કોર્ટ, એટલે કે સર્વોચ્ચ અદાલત ક્યાં સ્થાપેલી હતી? તો સુપ્રીમ કોર્ટ પહેલાં એણે જે છે એ કલકત્તામાં સ્થાપેલી હતી. શા માટે સ્થાપેલી હતી? કારણ કે 1773ની અંદર એક કાયદો આવેલો હતો. કયો? રેગ્યુલેટિંગ એક્ટ. રેગ્યુલેટિંગ એક્ટ, જેને ગુજરાતીમાં કહેવાય નિયમનકારી ધારો, નિયમનકારી ધારો. કારણ કે 1773 પહેલાં વાત કરીએ તો 1773ની પહેલાં જે છે એ કંપનીની અંદર કરપ્શન, ભ્રષ્ટાચારને એ બધું ખૂબ વધી ગયું હતું, ખૂબ વધી ગયું હતું. એટલે કંપનીએ, સરકારે, જે બ્રિટન સરકાર હતી એણે નક્કી કર્યું કે કંપનીને કંટ્રોલમાં રાખવી પડશે. એ હવે બહુ ફાળે થઈ ગઈ છે, એટલે કે બહુ કરપ્શન એ બધું વધી ગયું છે, એટલે એને કંટ્રોલમાં, ઓકાતમાં રાખવાની જરૂર પડી ગઈ. એટલે 1773નો રેગ્યુલેટિંગ, એને રેગ્યુલેશન નિયંત્રણમાં રાખવા માટે એ કાયદો લાવવામાં આવેલો હતો. અને આ કાયદા અંતર્ગત નક્કી કરવામાં આવ્યું કે આપણે એક સુપ્રીમ કોર્ટની સ્થાપના કરીશું. કેમ સ્થાપના કરીશું? કારણ કે જે કોઈ પણ કંપનીના કર્મચારીઓ કરપ્શનની અંદર, ભ્રષ્ટાચારની અંદર સંડોવાયેલા છે, એમને ન્યાય આપવાનું કાર્ય સુપ્રીમ કોર્ટ કરશે. એટલે સુપ્રીમ કોર્ટ બનાવેલી હતી અને એ કોલકાતાની અંદર બનાવેલી હતી. બાકી તમારે ડિટેલમાં જાણવું હોય કે 1773નો રેગ્યુલેટિંગ એક્ટ શું છે, આ બધા કાયદા કેવી રીતે આવેલા હતા, તો એ બંધારણની સિરીજ મેં બનાવેલી છે. બંધારણની સિરીજ એમ લક્ષ્મીકાંતનું બુકનું એનાલિસિસ જે છે એ જોઈ લેજો, એટલે તમને ખબર પડી જાય કે આ ક્યારે આવેલું હતું, શું હતું, ને એ બધો ઇતિહાસ તમને ખબર પડી જશે. બરાબર, તો કલકત્તાની અંદર એ આવેલી હતી એ તમને ખબર હોવી જોઈએ. બરાબર, જો બાકી તમે એ જોઈ શકો છો. આ સુપ્રીમ કોર્ટની સ્થાપના 1774માં થયેલી હતી. કેમ? કારણ કે 1773ના રેગ્યુલેટિંગ એક્ટમાં એની વાત કરેલી હતી, એટલે. અને ભારતની હાઇએસ્ટ કોર્ટ હતી અને 1774ની અંદર કોલકાતાની અંદર આવેલી હતી. કોલકાતામાં પણ એક્ઝેક્ટ અંગ્રેજોનું એક થાણું હતું, અથવા એક કોઠી હતી, એક મહેલ હતો. કયો? તો કે ફોર્ટ વિલિયમનો કિલ્લો હતો, અહીં આવેલો હતો. ઘણી બધી વાર આ પ્રશ્ન પણ પૂછાઈ ગયેલો છે કે ફોર્ટ વિલિયમ ક્યાં આવેલો છે? તો ફોર્ટ વિલિયમ કોલકાતાની અંદર આવેલો હતો, અને એ જે કંઈક દેખાતી હતી તો આ રીતનો કિલ્લો દેખાતો હતો, અને આ રીતની એક અદાલત હતી. બરાબર, તો આ ઘણી બધી વાર આ પ્રશ્ન પૂછાતા હોય છે. યુપીએસસીમાં પણ સેમ એ જ પ્રશ્ન પૂછાઈ ગયો છે. હવે બીજી વાત કરીએ કે કચ્છ શબ્દનો અર્થ શું થાય, કચ્છ શબ્દનો અર્થ શું થાય. તો હવે પહેલાં તો વાત કરીએ તો કચ્છ શબ્દનો મારા મત પ્રમાણે આમાં જવાબ જે છે એ દરિયાકાંઠાનો વિસ્તાર આવશે. દરિયાકાંઠાનો વિસ્તાર જે છે એનો જવાબ આવશે. બાકી હવે હું તમને ડિટેલમાં કહી દઉં કે કચ્છનો વ્રત શું, કચ્છ જે છે એનો મતલબ શું થાય. ભગવદ્ ગો મંડળનું નામ તમે કદાચ સાંભળેલું હશે, કે આ જે મોરબીના જે રાજવી હતા એના દ્વારા આ એક શબ્દકોશ તૈયાર કરવામાં આવેલ. તો આ એક રીતની ડિક્શનરી છે, ગુજરાતી ડિક્શનરી છે. આની અંદર તમે કોઈ પણ શબ્દ જે છે એ સર્ચ કરશો એટલે તમને ડિટેલમાં બધી માહિતી મળી જશે. હવે એની અંદર તમે કચ્છનો સર્ચ કરશો તો કચ્છનો ઘણા બધા મતલબ આપેલા છે, જેમ કે આકાશનું ઢાંકણું. તો આકાશનું ઢાંકણું જે છે એને પણ કચ્છ કહેવામાં આવે. પછી આસામનું એક કાચાર, એને પણ કચ્છ કહેવામાં આવે. કાચબાની ઢાલને કાચબોને અહીંયા તમે પોઝ કરીને જોઈ શકો છો. હું તમને જે મેઇન છે એ કહી દઉં છું. કિનારાનો પ્રદેશ, જે કોઈ પણ કિનારાનો પ્રદેશ હોય એને પણ કચ્છ જે છે એ કહી શકે છે. પછી કચ્છનો મતલબ કિનારો, કાંઠો અથવા તટ, એ પણ થઈ શકે છે. કેસરનું ઝાડ જે છે એને પણ કિનારો કહી શકે છે. પછી ગંજીફાના પાનાની એક રમત જે છે એને પણ જે છે એ કહી શકે છે. બાકી જો અહીંયા તમે આપણો આન્સર જે છે અહીંયા આવેલો છે, દરિયાની ભૂમિ, દરિયા કિનારાનો જે પ્રદેશ છે એને કચ્છ કહેવામાં આવે છે. બરાબર, આ ભગવદ્ ગો મંડળ હું તમને સબૂત પ્રમાણે કહું છું. બરાબર, એમને કે હવામાં કંઈ વાત થતી નથી. બીજું, આને જે છે નદીના પાણીથી છવાયેલું વન એને પણ જે છે એ કચ્છ કહેવામાં આવે છે. બરાબર, બાકી આ શેરડીની વાળ ને સેવાળ ને એ પણ સ્ત્રીની પાછળની અલગ અલગ જે છે એ પણ આવેલો છે. બાકી સિંધ અને કાઠિયાવાડની વચ્ચે આવેલો એ નામનો દેશ, તો કચ્છ દેશ આવેલો છે એની વાત કરે છે. બરાબર, તો હવે અહીંયા એક રીતે જોઈએ તો અલગ અલગ વસ્તુ આપેલી છે. તો દરિયાકાંઠાનો વિસ્તાર જે છે એ આવે. બાકી રેતીની આજુબાજુનો, રેતી તો ન આવે પરંતુ રેતીનો વિસ્તાર હોય તો કદાચ એ આન્સર આવી શકે. અને નદીકાંઠાનો વિસ્તાર તો આપણે એ જોયું પણ એ જવાબ પણ આવી શકે છે. કારણ કે જો અહીંયા અમુક જગ્યાએ જે છે એ નદીકાંઠા જેવું પણ વાત કરેલી છે, પરંતુ એક્ઝેક્ટ આન્સર જોઈએ તો દરિયા કિનારાની જે ભૂમિ જે છે, દરિયા કિનારાની જમીન એ આવશે. બરાબર, દરિયા કિનારાની વસ્તુ આવશે. બરાબર, તો આવા ક્વેશ્ચન પણ પૂછાતા હોય છે. આગળ બીજી વાત કરીએ કે આ બીજો ક્વેશ્ચન કયો છે કે પહેલાં એવું પૂછે છે કે આજે કાયમી જમાબંધી, કાયમી જમાબંધી એટલે કે પરમેનન્ટ સેટલમેન્ટ સૌ પ્રથમ ક્યાં દાખલ કરવામાં આવેલી હતી? તો પરમેનન્ટ સેટલમેન્ટ જે છે એ કોર્નવોલિસે દાખલ કરેલી હતી. કોર્નવોલિસે એણે ક્યાં દાખલ કરેલી હતી? તો પહેલાં તો બંગાળ બિહાર અને ઓડિશા જે છે ત્યાં એણે સ્થાપના કરેલી હતી. તો આનો આન્સર આવશે બિહારની અંદર એણે સ્થાપના કરેલી હતી. આન્સર બિહાર આવશે.
તો જો અહીંયા તમે જોઈ શકો છો કે 1793 ની અંદર પરમેનન્ટ સેટલમેન્ટ એટલે કે પરમેનન્ટ સેટલમેન્ટ એટલે કે કાયમી જમાબંધી લાગુ પાડવામાં આવેલી હતી 1793 ની અંદર. લોર્ડ કોર્નવાલિસ છે એ લાવેલો હતો, અને સૌ પહેલાં જ મેં તમને કીધું એવી રીતે બંગાળ અને બિહારની અંદર આને લાગુ પાડવામાં આવેલી હતી, બંગાળ અને બિહારની અંદર, બરાબર. જો કે અહીંયા એક બીજો આન્સર આપેલો છે મદ્રાસ, મદ્રાસની અંદર પણ એ લાગુ થયેલી હતી, મદ્રાસની અંદર પણ લાગુ થયેલી હતી, પરંતુ મદ્રાસમાં એ લેટ થયેલી હતી, બહુ પાછળથી એ જે છે એ લાગુ થયેલી હતી, બરાબર. તો આ તમને ખબર હોવી જોઈએ. હવે બીજો પ્રશ્ન જોઈએ તો બીજો પ્રશ્ન વાત કરે છે ભૂમિજ વિદ્રોહ. ભૂમિજ નામનો એક વિદ્રોહ થયેલો હતો, એક રિવોલ્ટ વિદ્રોહ થયેલો હતો, એની બાબતે સાચું વિધાન કહેવાનું છે. પહેલું એવું કહે છે કે એના નેતા બિરસા મુંડા હતા, તો બિલકુલ ખોટી વાત છે. બિરસા મુંડાની એની યારે દૂર દૂર હુંધી કંઈ લેવા દેવા નથી, બિરસા મુંડા એના નેતા ના હતા, બરાબર. એટલે તમે 50-50 હુંધી પહોંચી જાઓ, કારણ કે એ અને ડી નીકળી જાય. બીજું એમ કે નારાયણસિંહ એના નેતા હતા, તો બરાબર સાચી વાત છે, નારાયણસિંહ જે છે એના નેતા હતા, પરંતુ બી એન ત્રણ તો એ બંનેની અંદર આપેલું છે, એટલે આપણે ડાયરેક્ટ ચોથા ઉપર જવું પડે. અને તે વખતે બંગાળ રાજ્યના દાલભમ નામની જગ્યાએ થયેલો હતો, તો બરાબર એ વાત પણ સાચી છે. ચોથું વિધાન છે કે 1932-33 થયેલો હતો, એ વિધાન ખોટું છે, કારણ કે 1932-33 નહોતો થયેલો, પરંતુ એના 100 વર્ષ પહેલાં એટલે કે 1832-33 થયેલો હતો, બરાબર. ખાલી એક શબ્દ ફેરવી નાખેલો છે, આ 9 ની બદલે 8 આવવું જોઈએ, 1832-33 થયેલો હતો. તો આન્સર શું આવશે, આન્સર તો આનો આન્સર શું આવશે, બીજું અને ત્રીજું સાચું છે, બરાબર. બીજું અને ત્રીજું આ તો આન્સર સી આવશે, બીજું અને ત્રીજું, કારણ કે ચોથું તો ખોટું છે અને પહેલું પણ ખોટું છે, બરાબર. એનું સબૂત પણ જો તમે અહીંયા જોઈ શકો છો, એક મિનિટ. આ જો ભૂમિજ વિદ્રોહ જે છે, ભૂમિજ વિદ્રોહ વિશે આવેલું છે, ભૂમિજ વિદ્રોહની અંદર કોણે પાર્ટિસિપેટ, કોણે ભાગ લીધો હતો, તો મુંડા ટ્રાઇબ જે છે, મુંડા નામની પ્રજાતિ જે છે એણે ભાગ લીધેલો હતો. અને વેસ્ટ બેંગોલ અને ઝારખંડ અને ઓડિશાનો જે વિસ્તાર જે છે અહીંયા આ વસ્તુ જોવા મળેલી હતી, અને ખાસ કરીને તો સિંધ ભૂમિ નામનો જિલ્લો જે છે, ઝારખંડનો એક જિલ્લો છે સિંધ ભૂમિ જિલ્લો, અહીંયા આ જોવા મળેલો હતો. અને બાંગ્લાદેશ એ સમયે તો આઝાદીની વાત કરીએ તો એ સમયે તો 1800 ની આજુબાજુની વાત છે, તો બાંગ્લાદેશ પણ આપણું જ ભાગ હતું, અને ભૂમિજના લોકો જે છે એમને આ પ્રકારનો જે છે એ રિવોલ્ટ કરેલો હતો. અને એમની ડાયલેક્ટ, એમની બોલી, એની ભાષા જે છે એ મુંડરી બોલી છે, મુંડરી બોલી, કદાચ બીજી વાર પૂછે છે કે મુંડરી બોલી જે છે એ એમની ભાષા છે, બરાબર. વેસ્ટ બેંગોલની આજુબાજુમાં થયેલો હતો. ભૂમિજ લોકોનો આ પ્રકારનું જે છે એ ચિહ્ન પણ હતું, આ એમનો ફ્લેગ એટલે કે ઝંડો પણ જોઈ શકો છો, એક પ્રકારની જમીનદારી પ્રકારની વ્યવસ્થા હતી. ભૂમિજ રિવોલ્ટ જો 1832-1833 થયેલો હતો, અને એના નેતા જો અહીંયા આપેલું છે કે ગંગા નારાયણ હંગામા અથવા તો ટર્મોલ, અને જગદીશ ચંદ્ર ઝા એ જે છે એના નેતા હતા, બરાબર. તો એ અહીંયા એ જ આપેલું છે નારાયણ, અથવા તો જો અહીંયા પણ આપેલું છે કે આ 1832 થયેલો હતો ગંગા નારાયણ હંગામા અથવા તો આ જગદીશ ચંદ્ર ઝા અને આજે આ બધા જે છે એના નેતા હતા, બરાબર. તો તમને આન્સર ખબર પડી ગઈ છે. બીજો પ્રશ્ન જોઈએ તો પૂછે છે કે સિદ્ધો અને કાન્હો નીચેના પૈકી કઈ ચળવળના નેતાઓ હતા. હવે તમે ધ્યાનપૂર્વક જોશો તો સેમ આ જ ક્વેશ્ચન બેઠે બેઠો આ જ ક્વેશ્ચન જે છે યુપીએસસીની અંદર પૂછાઈ ગયેલો છે. યુપીએસસી 2017 ની અંદર આ જ પ્રશ્ન પૂછાઈ ગયેલો હતો, એમાંથી બેઠે બેઠો આ પ્રશ્ન પૂછેલો છે. એમાં પણ એ જ પૂછેલું હતું કે સિદ્ધો અને કાન્હો એ કઈ ચળવળના નેતા હતા, તો સંથાલ ચળવળ જે છે, સંથાલ મુવમેન્ટ એના એ નેતા હતા, બરાબર. જો અહીંયા તમે જોઈ શકો છો સિંધુ અને કાન્હા મુર્મુ એ જે છે એ સંથાલ રિબેલિયન, સંથાલ રિબેલિયન ક્યારે થયેલો હતો, તો 1857 પહેલાં થયેલો હતો, 1855-1856 થયેલો હતો, એના નેતા હતા, બરાબર. એનું ઘર ને સ્મારક ને એ બધું પણ તમે જોઈ શકો છો. બીજો ક્વેશ્ચન છે કે નીચેના પૈકી કયા ક્રાંતિકારી ભૂખ હડતાલના કારણે, ભૂખ હડતાલ એટલે કે હંગર સ્ટ્રાઇકના કારણે કોણ મૃત્યુ પામેલા હતા, તો હવે બટુ કેશવ દત્ત નો આવે તો તમને ખબર જશે, કારણ કે એણે તો આ જે એસેમ્બલીની અંદર બોમ્બ ફેંકવાની અંદર હતા એ લોકો, આ ભગતસિંહ ને બટુ કેશવ દત્ત ને એ તો બોમ્બ ફેંકવાની અંદર હતા. તો ભૂખ હડતાલના કારણે કોણ મૃત્યુ પામેલું, તો જતીનદાસ જે છે એના કારણે મૃત્યુ પામેલા હતા, એનું સબૂત તમે જોઈ શકો છો. આ નીચે જે છે આ જતીનદાસનો ફોટો છે, બરાબર. જતીનદાસની થોડી વાત કરીએ તો જતીનદાસ જે છે એ એક બેંગોલી હતા, બંગાળની અંદર રહેતા હતા. અને તમે એક વસ્તુ નોટ કરશો કે મોટાભાગના રિવોલ્યુશન, મોટાભાગની ક્રાંતિ જે છે એની શરૂઆત બંગાળમાં થયેલી હતી. બંગાળમાં એની શરૂઆત શા માટે થયેલી હતી એની અંદર એનો એક મેન્સમાં પ્રશ્ન પૂછાઈ શકે છે, પરંતુ અત્યારે આપણે એની વાત નહીં કરી શકીએ. જેમ કે આ લેવલવાળો એક પ્રશ્ન પૂછી શકે કે શા માટે મોટાભાગની રિવોલ્યુશન ક્રાંતિની શરૂઆત બંગાળમાં થયેલી હતી, બરાબર. હવે એનો બહુ મોટો જવાબ આવી જાય, પરંતુ અત્યારે આપણે એની વાત નહીં કરીએ, તમે તમારી જાતે જવાબ ગોતવાની કોશિશ કરજો. તો જતીન્દ્રનાથ દાસ અથવા જતીન્દ્રદાસ છે એ ઇન્ડિપેન્ડન્સ એટલે કે સ્વતંત્રતાના ચળવળના એના એક્ટિવિસ્ટ હતા અને રિવોલ્યુશન અંતર્ગત કાર્ય કરતા હતા. અને એમની મૃત્યુ ક્યાં થયેલું હતું, લાહોર જેલની અંદર 63 દિવસની હંગર સ્ટ્રાઇક, 63 દિવસની ભૂખ હડતાલ કરી પછી એમનું મૃત્યુ થયેલું હતું, બરાબર. સુભાષચંદ્ર બોઝની એ બધા સાથે પણ આ જોડાયેલા વ્યક્તિ હતા, તો આ તમને ખબર હોય. અને બીજી એક મહત્વની વસ્તુ આ જતીનદાસ વિશે બીજી વાત જાણી લો કે જતીનદાસે 63 દિવસના હડતાલ કરેલી હતી, ભૂખ હડતાલ કરેલી હતી, અને એ હસરા સાથે જોડાયેલા હતા. હસરા એટલે શું, એચએસઆર એટલે કે હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિએશન, આ એ જ વસ્તુ છે કે ભગતસિંહને એ બધા આની સાથે જોડાયેલા હતા, અને આ બધા લોકો રિપબ્લિકનની એક્ટિવિટી કરતા હતા. રિપબ્લિકન એટલે કે પ્રજાસત્તાકની એક્ટિવિટી કરતા હતા, અને સોશિયાલિસ્ટ એટલે કે સમાજવાદની વિચારધારાથી પ્રેરિત થયેલા હતા, અને ઇન્ડિપેન્ડન્સ અને રિવોલ્યુશન ક્રાંતિની એ બધાની વાત કરતા હતા. બાકી તમારે જાણવું હોય કે રિવોલ્યુશન એટલે શું, રિપબ્લિકન એટલે શું, સોશિયાલિસ્ટ એટલે શું, તો એ બધી વસ્તુ જે બંધારણના લેક્ચરમાં સમજાયેલી છે એ તમે જોઈ લેજો. બીજો ક્વેશ્ચન પૂછે છે કે નીચેના વંશોને કાળક્રમ પ્રમાણે ગોઠવવાનું છે, મૌર્ય, સાતવાહન, પલ્લવ અને ગુપ્ત. તો એ તમને ખબર હોય છે સૌથી પહેલાં તો મૌર્ય આવેલા હતા, અને મૌર્ય પછી જ સાતવાહન આવેલા હતા, કારણ કે મૌર્યની અંદર છેલ્લો શાસક કોણ હતો મૌર્યની અંદર, તો કે બૃહદ્રથ મૌર્ય જે હતો એ મૌર્યનો છેલ્લો શાસક હતો, અને એની બદલે કોણ આવી ગયું હતું, તો પુષ્યમિત્ર શૃંગ. એને નવા વંશની સ્થાપના કરેલી હતી પુષ્યમિત્ર શૃંગ, પરંતુ જેવી તેણે પુષ્યમિત્ર શૃંગ નવા વંશની સ્થાપના કરી, તરત જ મૌર્ય જે છે એ પાટલીપુત્રના આજુબાજુના વિસ્તારમાં રહી ગયેલો હતો, એટલે કે ઉત્તર અને મધ્ય ભારતની અંદર રહેલો હતો. એ જ સમયે મૌર્યની જ્યારે સ્થાપના
હતી. મૌર્ય પછી શૃંગની મૌર્ય પછી જ્યારે શૃંગ વંશની નવી સ્થાપના થઈ તો પછી તરત જ દક્ષિણ ભારતની અંદર એક નવો વંશ આવી ગયો હતો, સાતવાહન. એટલે મૌર્ય પછી તરત જ જે મેં તમને કીધું કે બૃહદાસ મૌર્ય પછી કયો આવી ગયો હતો તો કે સાતવાહન. તાત્કાલિક રીતે સાતવાહન વંશ છે એની પણ સ્થાપના થઈ ગઈ હતી. સિમુકે એની સ્થાપના કરેલી હતી, બરાબર. એટલે આ પહેલાં મૌર્ય હતો પછી સાતવાહન હતો, બરાબર. એ વાત તો સાચી છે. અને પલ્લવ જે છે એની પછી કોણ હતું તો કે એની પછી પલ્લવ વંશ હતો, અને એની પછી જે છે એ ગુપ્ત વંશ હતો. એની પછી પલ્લવ વંશ હતો અને ગુપ્ત વંશ હતો. અહીંયા તમને ખબર હોય જો પલ્લવ વંશ છે એ બીજી સદીની આજુબાજુમાં હતો, એ દક્ષિણ ભારતની અંદર હતો એ ત્રીજી સદીમાં, અને જ્યારે આ જે ગુપ્ત એમ્પાયર જે છે ગુપ્ત એ તો ત્રીજી સદીમાં આવી ગયું, જ્યારે પલ્લવ જે છે એ બીજી સદીની આજુબાજુમાં હતો. 275 સીઈ એટલે કે 275 કોમન ઈરા એની વાત કરે છે, જ્યારે ગુપ્તા જે છે એ ત્રીજામાં હતો. એટલે આન્સર શું આવશે, 1, 2, 3, 4, મૌર્ય પછી સાતવાહન પછી પલ્લવ અને પછી ગુપ્ત, બરાબર. આગળનો ક્વેશ્ચન જોઈએ તો પ્રશ્ન પૂછે છે કે મહેન્દ્ર દ્વિતીય તરીકે કોણ જાણીતું છે, તો મહેન્દ્રાદિત્ય તરીકે કોણ જાણીતું છે એ પ્રશ્નનો જવાબ તમને ખબર હોય જોઈએ. તો મહેન્દ્રાદિત્યની વાત કરશો તો મહેન્દ્રાદિત્ય જે છે એ પહેલાં તો એ ઉજ્જૈનનો એક મહાન રાજા હતો, અને વિક્રમાદિત્ય કુમારગુપ્ત પ્રથમ જે છે કુમારગુપ્ત પ્રથમ એ તરીકે જાણીતો છે. તો આન્સર શું આવશે, કુમારગુપ્ત પ્રથમ જે છે એ જવાબ આવશે, કુમારગુપ્ત પ્રથમ. બીજો પ્રશ્ન પૂછે છે કે વિજયનગરના કયા રાજા સાથે પોર્ટુગીઝોએ મૈત્રીપૂર્ણ સંબંધો જાળવેલા હતા, તો કૃષ્ણદેવરાય જે છે કૃષ્ણદેવરાય એના પોર્ટુગીઝો સાથે ખૂબ સારા સંબંધ હતા. કૃષ્ણદેવરાય વિશે તમને ખબર હોય છે, શું ખબર હોય છે કે કૃષ્ણદેવરાય અને બાબર જે છે એ સમકાલીન હતા. બાબર ક્યારે આવેલો હતો તો કે 1526 અંદર, પોર્ટુગીઝો ક્યારે આવેલા હતા તો કે 1498 અંદર. એટલે કે આ 30-40 વર્ષના સમયગાળાની વચ્ચેની વાત છે. એટલે કે જ્યારે બાબર આવ્યો ત્યારે ઓલરેડી પોર્ટુગીઝો આવી ગયેલા હતા. એટલે કે બાબર જ્યારે રાજ કરતો હતો ત્યારે એ જ સમય બાબર દિલ્હીમાં બેઠો હતો, તો એ જ સમય દક્ષિણ ભારતની અંદર વિજયનગરની અંદર કોણ બેઠું હતું તો કે આ કૃષ્ણદેવરાય બેઠેલા હતા. બંને કોન્ટેમ્પરરી એટલે કે સમકાલીન હતા, અને ત્યારે તે કૃષ્ણદેવરાય જે છે એ પોર્ટુગીઝો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો જાળવેલા હતા. કારણ કે પોર્ટુગીઝોને લાગતું હતું, સોરી કૃષ્ણદેવરાયને લાગતું હતું કે આપણે પોર્ટુગીઝો પાસેથી થોડીક નેવલ એક્ટિવિટી એટલે કે નેવી ને બધું સ્ટ્રોંગ કરવું જોઈએ, પરંતુ એવું કરી શકતા ન હતા. કારણ કે એની પછી તે કૃષ્ણદેવરાયનું મૃત્યુ થઈ ગયેલું હતું, બરાબર. તો આન્સર જે છે કૃષ્ણદેવરાય આવશે. અને અહીંયા વાત કરીએ તો જે કૃષ્ણદેવરાય જે છે વિજયનગર સામ્રાજ્યના હતા, અને તમે સિલેબસ જોશો તો સિલેબસની અંદર એક્ઝેક્ટ લખેલું છે કે વિજયનગર સામ્રાજ્ય જે છે એ વાંચીને આવજો, અમે એમાંથી પ્રશ્ન પૂછશું. અને એની અંદરથી 3-4 પ્રશ્ન પૂછેલા છે આ એક, અને આગળ પણ હજી 2-3 પ્રશ્ન આવશે એ આપણે જોશું કે કયા કયા પ્રશ્ન છે. જો અહીંયા તમે જોઈ શકો છો આ કૃષ્ણદેવરાયનું પુતળું છે, બરાબર. કૃષ્ણદેવરાય અને પોર્ટુગીઝ ટ્રાવેલર ઘણા બધા જે ટ્રાવેલર જે છે આ ડોમિંગો પિયાસ અને આ ફર્નિંજો નુનિસ એ બધા જે છે એ પણ વિજયનગરની અંદર એમને મુલાકાત લીધેલી હતી. આ ડોમિંગો પિયાસ જે છે એનું તો અતિ મહત્વનું સ્થાન છે, યુપીએસસી મેન્સની અંદર એનો પ્રશ્ન પૂછી ગયેલો છે એ પણ તમને ખબર હોય. અને ડોમિંગો પિયાસ જે છે એનું જીપીએસસીમાં આગળ આની અંદર એ જ પ્રશ્ન આવશે, બરાબર. આગળ આપણે જોઈશું તો એ જ પ્રશ્ન આવશે કે એ ક્યાં ના હતા, બરાબર. તો આ તમને ખબર હોય. અને બીજી વાત કરીએ, બીજો એક પ્રશ્ન પૂછેલો હતો કે આ ગુજરાતમાં પ્રજાહિતવર્ધક સભાની સ્થાપના કોણે કરેલી હતી, તો ગુજરાતમાં આજે પ્રજાહિત વર્ધક સભાની સ્થાપના જે છે એ હરિહર્ષદ ધ્રુવ અને ઉકાભાઈ પ્રભુદાસે કરેલી હતી. કોણે? હરિહર્ષદ ધ્રુવ અને આ ઉકાભાઈ જે છે એને એની સ્થાપના કરેલી હતી, બરાબર. તો એ જો તમે પ્રશ્ન જોઈ શકો છો કે 1882માં પ્રજાહિતવર્ધક સભાની, તો કે આ હરિહર્ષદ ધ્રુવ અને ઉકાભાઈ પ્રભુદાસ બંને સ્થાપના કરેલી હતી. એટલે એ અને બે બંને જવાબ આવશે, બરાબર. બંને જવાબ જે છે એ સાચા છે. આગળનો પ્રશ્ન પૂછે છે કે વાઘેરોનું બંડ, વાઘેર લોકોએ જે બંડ પોકાર્યું હતું એ કોઈ એ ક્યાં થયેલું હતું, તો વાઘેર લોકો જે છે ઓખા મંડળ સાથે જોડાયેલા છે. ઓખા મંડળ ક્યાં આવેલું છે તો કે દેવભૂમિ દ્વારકાની આજુબાજુ આવેલું છે. તમે કદાચ 1857ને ડિટેલમાં વાંચેલું હોય અથવા તો સિલેબસની અંદર કીધેલું છે કે 1857નો સંગ્રામ વાંચી આવજો, અને 1857નો સંગ્રામ ગુજરાતની અંદર કેવી રીતે થયેલો તો એ તમે વાંચી આવજો. તો ગુજરાતની અંદર 1857નો જ્યારે સંગ્રામ વાંચો તો ખબર પડી જાય કે ઓખા મંડળની અંદર વાઘેર લોકોએ જે બંડ પોકારેલું તો એ અતિ મહત્વનું હતું. કારણ કે ગુજરાતની અંદર તમને ખ્યાલ હશે કે મુખી ગરબડદાસને એ બધા લોકો જે છે એ આણંદની અંદર 1857ના સંગ્રામમાં એમને ભાગ લીધેલો હતો. પરંતુ આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર ઓખા મંડળની અંદર વાઘેર લોકો જે છે વાઘેર લોકો એણે આ સંગ્રામનો સામનો કરેલો હતો અને અંગ્રેજોનો સામનો કરેલો હતો. આ સમય દરમિયાન શું રહેતું, વાઘેર લોકોની જે સ્ત્રીઓ હતી વાઘેર લોકોની જે લેડીઝ હતી એમને પણ આની અંદર ઘણી મહત્વની ભૂમિકા ભજવેલી હતી. અંગ્રેજો દ્વારા જે દારૂગોળા ફેંકવામાં આવતા હતા, બરાબર, એટલે કે મશીન ગનને દારૂગોળોને એ બધું ફેંકવામાં આવતું હતું. તો એ સમય દરમિયાન જ્યારે એ દારૂગોળો આવતો હતો, બરાબર, ગરમ ગરમ એટલે કે જે સડગતો દારૂગોળો આવતો હતો, તો આ સમય દરમિયાન વાઘેર લોકોની જે સ્ત્રીઓ હતી એ ગાદલા લઈને પહોંચી ગઈ હતી. ગાદલા એ ગાદલા જે છે એ પાણીવાળા હતા. ગાદલા જે છે એકદમ લીલા ગાદલા હતા. એટલે આના કારણે શું થતું હતું, આના કારણે અંગ્રેજો જે લોકો ફેંકતા હતા, શું ફેંકતા હતા, જે દારૂગોળોને એ બધું ફેંકતા હતા તો એ ગરમ ગરમ સળગતા હતા. એટલે આ પાણીવાળા ગાદલાની અંદર આવતું હતું એટલે એ બંધ થઈ જતું હતું. એટલે એની અસર જે છે નાબૂદ થઈ જતી હતી. તો એની સાથે પણ જોડાયેલું હતું અને આ એ સિલેબસના એ ટોપિકમાંથી પૂછેલો છે, બરાબર. તો ઓખા મંડળ એ તમને ખબર હોય જો વાઘેરોનું બંધ જે છે ઓખા મંડળ સાથે જોડાયું છે. વાઘેર વિશે બીજો પણ તમને ખબર હોય છે કે વાઘેર લોકો વિશે એવું કહેવામાં આવે છે કે એ લોકો વાઘેર લોકો કચ્છમાંથી સ્થળાંતર કરીને આ વિસ્તારમાં આવેલા. જો બીજી વાર પ્રશ્ન પૂછીએ કે વાઘેર લોકો વિશે વિધાન કહી દે કે કચ્છમાંથી સ્થળાંતર કરીને આવેલા, તો બરાબર એ સાચી વાત છે. અને કચ્છની ભાષા તે બોલે છે, એ લોકો જે છે એ કચ્છી ભાષા બોલે છે, બરાબર. અને એમના પૂર્વજ લોકો જે છે વાઘેરના પૂર્વજ એ
ભુજના રાજપૂત અથવા જામ હમીરજી જે છે એની સાથે હોય એવું માનવામાં આવે છે અને ખાંટને એ બધા માનવામાં આવે છે. અને મૂળ સંસ્કૃત શબ્દ વાઘુરા ઉપરથી વાઘેર શબ્દ આવેલો એવું પણ માન્યતા માનવામાં આવે છે. અને બીજી એક માન્યતા પ્રમાણે એવું પણ માને છે કે વાઘેરનો મતલબ એવો થાય વાઘને ઘેરનાર અથવા તો વાઘના શિકારી, વાઘના શિકારી. જે વાઘરી શબ્દ જે છે એનો મતલબ પણ એવો થાય વાઘ વત્તા હરી એટલે કે વાઘના શિકારી. અને એ અને વાઘેર એક જ હોય એવું માનવામાં આવે છે, પરંતુ એવી એક માન્યતા છે. બાકી આ તો ફાઇનલ જ છે કે એ લોકો કચ્છમાંથી આવેલા હતા એ ફાઇનલ છે, બરાબર. અને જો બાકી તમે સબૂત સ્વરૂપે જોઈ શકો છો ઓખા મંડળની અંદર દ્વારકા અને આ બધી જગ્યા જે છે અહીંયા આ વાઘેર લોકો જે છે એ આવેલા હતા. અને ઓખા મંડળના વાઘેરો તો અહીંયા આપેલું છે ઓખા મંડળના વાઘેરો અને એની સમૃદ્ધિ. આની માટે અમુક પીએચડી કરવાવાળા લોકો જે છે એને મહાનિબંધ એ બધું પણ લખેલું છે. બાકી તો મેં તમને કહી દીધું કે આ મહત્વની વસ્તુ તો 1857 જ્યારે સંગ્રામ થયેલો હતો ત્યારે આ જોડાયેલા હતા. અને અહીંયા આ જે વાઘેર લોકો હતા અહીંયા માણેક લોકો જે છે માણેક લોકો એમને પણ આની અંદર ભાગ લીધેલો હતો, બરાબર. અને મેન્સની અંદર પણ આ પ્રશ્ન પૂછે તો આ બધી વસ્તુ જે છે ડિટેલમાં લખવી પડે, કારણ કે 1857 ગુજરાતનો સંગ્રામ કેવી રીતે થયેલો હતો તો આ બધું લખવી તો જ માર્ક મળે. બીજો પ્રશ્ન પૂછેલો છે કે કરમચંદ ઉત્તમચંદ ગાંધી એ નીચેના પૈકી કોના દિવાન તરીકે ફરજ બજાવી હતી, એટલે કે કોના કોના દિવાન રહેલા હતા. પહેલાં તમને એ ખબર હોય છે કરમચંદ ઉત્તમચંદ ગાંધી કોણ હતું, બરાબર. તમને ઘણીક વાંચીને એવું લાગે કે આ નામ સાંભળેલું છે, બરાબર. નામ તમે બિલકુલ સાંભળેલું છે, કારણ કે કરમચંદ ઉત્તમચંદ ગાંધી જે છે એ ગાંધીજીના પિતાજી હતા. ગાંધીજી જે તમે સાંભળેલું છે નામ જે નોટ ઉપર જેનો ફોટો હોય ચશ્મા પહેરીને હોય લાકડી હાથમાં હોય એ બધા જે છે આ એના પિતાજી હતા, બરાબર, કરમચંદ. અને ગાંધીજી જે એક રીતે ધનાઢ્ય ફેમિલીમાંથી આવતા હતા, ધનાઢ્ય એટલે કે વેલ્થી ફેમિલી, અમીર લોકો હતા, એ કંઈ નીચા નીચલા લેવલના લોકો નહોતા, અમીર લોકો હતા. અને તમને એ પણ ખબર છે કે ગાંધીજી ભણવા માટે વિદેશ ગયેલા હતા, તો ભણવા માટે એ સમયે વિદેશ જાય તો અમીર લોકો હોય તો જઈ શકે, એ અમીર કેમ હતા? કારણ કે કરમચંદ એમના જે પિતાજી હતા કરમચંદ ગાંધી એ દિવાન હતા. કોના દિવાન હતા? તો કે પોરબંદર અને રાજકોટ બંનેના દિવાન હતા, વાંકાનેરના નહોતા. એટલે આન્સર 1 અને 2 આવશે. પોરબંદર અને રાજકોટના દિવાન તરીકે એમને ફરજ બજાવેલી હતી, એટલે કે દિવાન હતા, મહેસૂલ અધિકારી નહીં બતાવે, ઊંચ લેવલના લોકો હતા, બરાબર, અમીર લોકો હતા, કંઈ આપણી જેમ હતા નહીં, બરાબર. તો એ તમે જોઈ શકો છો કે કરમચંદ ઉત્તમચંદ ગાંધી, બરાબર, એ સમયે ગાંધીજી એક રીતે મહાન કહેવાય કે એ સમયે જે છે એ ભણવા માટે વિદેશમાં ગયા હતા. અત્યારે લોકો અત્યારની આપણે વાત કરીએ તો અત્યારે આપણે ફરવા માટે વિદેશ નથી જઈ શકતા, એ લોકો ત્યારે જે છે ભણવા માટે વિદેશ ગયા હતા અને નોકરી કરવા માટે વકીલ લડવા માટે એ જે છે એ અહીંયા વિદેશમાં ગયેલા હતા, બરાબર. બાકી જોઈ શકો છો કરમચંદ ઉત્તમચંદ ગાંધી અને મેં તમને આ જે છે એ કબા ગાંધી તરીકે પણ ઓળખાય છે, કબા ગાંધી તરીકે પણ ઓળખાય છે. અને પોરબંદરના એક રાજનૈતિક વ્યક્તિ હતા, પોલિટિકલ ફિગર હતા, કારણ કે દિવાન હતા. જો દિવાન પોરબંદર અને રાજકોટ બંનેના જે છે એ દિવાન હતા. અને હી વોઝ ઓલ્સો ધ ફાધર ઓફ મહાત્મા ગાંધી, મહાત્મા ગાંધીના પિતાજી હતા. અહીંયા તમે એનો ફોટો જોઈ શકો છો. અને બીજી એ તમને બીજું શા માટે જાણીતા છે, જો દિવાન ઓફ પોરબંદર અને રાજકોટ બંને કંઈ એવું કંઈ કીધેલું નથી કે એ જે છે એ વાંકાનેરના દિવાન હતા, એટલે વાંકાનેરના એ કંઈ દિવાન હતા નહીં. અને એમને જ્યારે રાજકોટની અંદર હતા તો રાજકોટની અંદર એમને જ્યાં દિવાન હતા અને એ જ્યાં રહેતા હતા એ રહેવાની જગ્યાનું નામ હતું કબા ગાંધીનો ડેલો. એ શું હતું? કબા ગાંધીનો ડેલો. અને ગાંધીજી પણ જ્યારે અહીંયા ભણતા હતા, બરાબર, રાજકોટની અંદર જ્યારે ભણતા હતા તો એ પણ આ કબા ગાંધીના ડેલાની અંદર જ રહેતા હતા, કારણ કે એના દિવાન હતા એટલે દિવાન તરીકે એમને ઘર મળેલું હતું રહેવા માટે. તો કબા ગાંધીનો ડેલો ક્યાં આવેલો છે એવું પણ ઘણી બધી વાર પ્રશ્ન પૂછેલો છે. તો કબા ગાંધીનો ડેલો જે છે એ રાજકોટની અંદર આવેલો છે, આ તમે અહીંયા જોઈ શકો છો. અને અત્યારે અહીંયા સંગ્રહાલય મ્યુઝિયમ પણ બનાવેલું છે અને અંદર ગાંધીજીની ઘણી બધી વસ્તુને એ બધું રાખેલું છે. અને અત્યારે પણ અહીંયા જાઓ તો તમને વ્યવસ્થિત સમજાવવામાં આવે કે ગાંધીજી ક્યાં રહેતા હતા, દિવાન તરીકે શું કરતા હતા, અથવા તો ગાંધીજીના પિતા જે છે એ દિવાન તરીકે શું કરતા હતા, એમનો કયો રૂમ હતો ને એ બધું ડિટેલમાં સમજાવે છે, બરાબર. અહીંયા ગાઈડ ને એ બધા પણ સારું છે, એકવાર તમે જાઓ તો અહીંયા મુલાકાત લેજો, બરાબર. કબા ગાંધીનો ડેલો એ પણ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. બીજી વાર પૂછે કે ક્યાં આવેલો છે, તો એ રાજકોટની અંદર આવેલો છે, બરાબર. બીજો ક્વેશ્ચન પૂછેલો છે કે સિંધુ ખીણના લોકો ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન એનું ધાર્મિક મૂર્તિ શાસ્ત્ર શેનું બનેલું છે. હવે જો આમાં તો પહેલાં તો આમાં ઇતિહાસવિદોની વચ્ચે હિસ્ટોરિયન લોકો જે છે એની પ્રત્યે તે વિવાદાસ્પદ ઉદભવે છે, કારણ કે અમુક હિસ્ટોરિયન એવું માને છે કે ઇન્ડસ વેલી આ જે સિંધુ ખીણના લોકો જે છે એ ધર્મની અંદર માનતા જ નતા, એ બિન સાંપ્રદાયિકવાદમાં એટલે કે ધર્મમાં માનતા જ નતા. જ્યારે અમુક બીજા લોકો એવું માને છે કે ના ના એ તો ધર્મમાં માનતા હતા, ધર્મમાં માનતા હતા. અને આમાં તે એક વસ્તુ તમે નોટ કરશો કે બધા લોકો જે છે લોકો ધર્મ વસ્તુ એવી છે કે લોકોના દિલની ખૂબ જ નજીક હોય, વેરી ક્લોઝ ટુ હાર્ટ, એટલે કે આપણા દિલની ખૂબ નજીક હોય. એટલે હંમેશા બધા હિસ્ટોરિયન ઇતિહાસવિદોને એવું જોઈએ કે આપણે ગમે એમ કરીને એવું સાબિત કરી નાખીએ કે આ લોકો જે છે એ ધર્મની અંદર માનતા હતા, બરાબર. હવે માનતા હતા નતા માનતા એ તો આપણે જ્યારે એમનું જે પુસ્તકોને એ બધું મળેલું છે, એમના જે લખાણ મળેલા છે એને આપણે ઉકેલી લઈએ ત્યારે કદાચ આપણે પહોંચી શકીએ. બાકી તો અત્યારે આની વાત કરીએ તો આમાં કીધેલું છે કે શું માનતા હતા. તો ધાર્મિક મૂર્તિશાસ્ત્રની પ્રમાણે જોઈએ તો મહોર અને છાપ, તો કે આ મહોર અને છાપ મળેલી છે, બરાબર. તો પહેલું વિધાન સાચું છે. પ્રતિમા અને મૂર્તિ મળેલી છે, તો કે આ પ્રતિમા અને મૂર્તિ પણ અમુક મળેલી છે અને એવું માનવામાં આવે છે કદાચ એ ધર્મ સાથે જોડેલી. તાવીજ અને તકતી મળેલી છે, તો કે હા તાવીજ અને તકતી પણ મળેલી છે. એમ્યુલેન્ટની એવી બધી વસ્તુ મળેલી છે. પકવેલી માટીના પૂતળા મળેલા છે, તો બરાબર એ વસ્તુ પણ સાચી છે, પકવેલી માટી ટેરાકોટા મળી છે. તો આનો આન્સર 1, 2, 3, 4 ચારે ચાર જવાબ જે છે એ સાચા છે, બરાબર. બી જવાબ આવશે 1, 2, 3, 4 ચારે ચાર વસ્તુ જે છે અહીંયાથી મળેલી છે. બીજો ક્વેશ્ચન જોઈએ તો વાત કરે છે ચાર વેદ વિશે વાત કરે છે. પહેલો વેદ જે છે ઋગ્વેદ, એ તમને ખબર છે ઋગ્વેદ એ સ્ત્રોતોનો સંગ્રહ છે, બરાબર, સાચી વાત છે. એ પહેલું વિધાન બિલકુલ સાચી છે. ઋગ્વેદની અંદર બધી ઋચાઓ આપેલી છે. અમુક બુકની અંદર એવું લખેલું છે કે 1024 ઋચા આપેલી છે, જ્યારે અમુક બુકની અંદર એવું લખેલું છે 1028 ઋચા આપેલી છે. હવે આપણે એની અંદર કંઈ લેવા દેવા નથી, ચાર ઋચાની અંદર શું ફેર પડે, પણ તો તમને ખબર હોય છે કે 1024 અથવા 1028 ઋચા છે. અને એમાં આ ઋચા એટલે કે આ શું કે શ્લોક ને એવું બધું આપેલું છે, શ્લોક કઈ રીતે ગાવાના ને એ બધા અલગ અલગ
શ્લોક ને એ બધું આપેલું છે. અથર્વવેદ જે છે, અથર્વવેદ એ જાદુ મંત્ર અને વસીકરણનો સંગ્રહ છે. તો બરાબર એ વસ્તુ પણ સાચી છે. ઘણા બધા લોકો જે છે એ અથર્વવેદને વેદ માનતા નથી, કારણ કે એની રચના જે છે એ ખૂબ લેટ થયેલી હતી, ખૂબ મોડા થયેલી હતી. અને જાદુ મંત્ર અને વસીકરણ છે તો એ વાત પણ સાચી છે. અને યજુર્વેદ જે છે એમાં ઉપાસના અને યજ્ઞ બલિના સૂત્રો આપેલા છે, તો બરાબર એ પણ સાચી વાત છે. એ યજુર્વેદ જે છે એમાં યજ્ઞ યાગાદીની વાત આપેલી છે, એટલે કે સેક્રિફાઈસ. જ્યારે કોઈ પણ યજ્ઞ કરવાનું હોય તો યજ્ઞની અંદર કોનું કોનું બલિદાન આપવાનું, ગાયનું બલિદાન આપવાનું, ઘોડાનું બલિદાન આપવાનું, કઈ રીતે યજ્ઞ કરવાનું, એમાં શું સેક્રિફાઈસ, એ બધું એમાં આપેલું છે. તો ત્રણેય વિધાન જે છે એ સાચા છે. 1, 2, 3 સાચું આવશે. આગળનો ક્વેશ્ચન જોઈએ તો શું વાત કરે છે, સાચું વિધાન કહેવાનું છે કે ડેરિયસ સાઇલેસ નામનો વ્યક્તિ હતો, એણે સિંધુ નદીની ખીણ અને તેની શાખાના વહેણનું સંશોધન કરવા નૌકા અભિયાન મોકલ્યો હતો. ડેરિયસ નામનો એક વ્યક્તિ હતો, ડેરિયસ નામનો એક રાજા હતો, બરાબર સાચી વાત છે. એણે આ પ્રકારનું નૌકા અભિયાન જે છે એ મોકલેલું હતું, તો ડેરિયસ એ સાચી વાત છે. અને સિકંદરે ઓહિંદ ખાતે બનાવેલ હોડીની મદદથી પુલ, આ હોડીના પુલની મદદથી સિંધુ નદી પાર કરેલી હતી, તો બરાબર બીજું વિધાન પણ સાચું છે. બંને વિધાન જે છે એ સાચા છે. બીજો આગળનો ક્વેશ્ચન જોઈએ તો ધર્મસ્થિય જે છે એ એવી અદાલતો હતી કે જે વ્યક્તિગત વિવાદનું નક્કી કરતી હતી. હવે જો આની અંદર જે છે એ આનો આન્સર મને ખબર નથી, બાકી એ બે વસ્તુ આપેલી છે કે ધર્મસ્થિય અને કંટક શોધન, આ બંને જે છે અદાલતના પ્રકાર હતા, એ બિલકુલ સાચી વાત છે. મૌર્ય વંશની અંદર જે છે એ બંને અદાલત હતી. મૌર્ય વંશની અંદર ધર્મસ્થિય અને કંટક શોધન એ બંને અદાલત હતી. આપણને કેમ ખબર પડે છે, કારણ કે મેગસ્થનીની ઇન્ડિકામાંથી અને જે ચાણક્યનું જે અર્થશાસ્ત્ર જે છે એ બંનેની અંદર આ બંને વિશે વાત કરેલું છે. અને બંનેની અંદર એવી વાત કરેલી છે કે ધર્મસ્થિય જે છે એ સિવિલ એટલે કે દીવાની લેવલની અદાલત હતી, એટલે કે જે કોઈ પણ દીવાની ગુના હોય, સિવિલ ઓફેન્સ હોય એની માટેની અદાલત હતી. જ્યારે કંટક શોધન જે છે, કંટક શોધન એ ફોજદારી એટલે કે ક્રિમિનલ ઓફેન્સ, ક્રિમિનલ ગુના હોય, ફોજદારી ગુના એની માટેની જે છે અદાલત હતી. એટલે બાકી રાજ્ય અને વ્યક્તિનો વિવાદ એનો નિકાલ કરતી હતી, વ્યક્તિગત વિવાદનો નિકાલ કરતી હતી, એના વિશે મને ખબર નથી, બરાબર. એટલે પહેલા બેની મને કંઈ ખબર છે. બીજું એવું કીધું છે કે મેગસ્થનીઝના 6 સમિતિમાં વહેંચેલી હતી, બરાબર, તો એ પણ મને ખ્યાલ નથી. એટલે બાકી ધર્મસ્થિય અને કંટક શોધન જે છે એ અદાલત હતી એ તમને યાદ રાખવાનું છે, બરાબર, કારણ કે એની ઉપર મેઇન્સમાં પણ પ્રશ્ન પૂછાઈ ગયો છે. બીજો આગળનો પ્રશ્ન જોઈએ તો વિશાખા દત્તનું નાટક દેવી ચંદ્રગુપ્તમ જે છે એ કોની ઉપર આધાર રાખે છે. તો વિશાખા દત્તે આ નાટક લખેલું હતું દેવી ચંદ્રગુપ્તમ, એ ચંદ્રગુપ્ત મૌર્ય ઉપર આધારિત છે. ચંદ્રગુપ્ત મૌર્ય જે છે એ મૌર્ય વંશનો પ્રથમ રાજા હતો, એણે મૌર્ય વંશની સ્થાપના કરેલી હતી અને નંદ વંશનો અંત કરેલો હતો. અને આનો સાથ કોણે આપેલો હતો ચંદ્રગુપ્તનો સાથ, તો કે ચાણક્યએ આપેલો હતો. ચાણક્યની મદદથી એણે આ સ્થાપના કરેલી હતી. તો એ સ્થાપના કઈ રીતે કરેલી હતી, જે કૂટનીતિનો ઉપયોગ કરેલો હતો, એ બધી વસ્તુ આ દેવી ચંદ્રગુપ્તમની અંદર આપવામાં આવેલું છે. અને એ સમયની સામાજિક પરિસ્થિતિને એ બધું પણ જોવા મળે છે. ચંદ્રગુપ્તનો જે મહેલ જે છે લાકડાનો બનેલો હતો, પાટલીપુત્ર કઈ રીતે બનેલું હતું, એ જે ચાણક્ય દ્વારા આને રોજે જે છે ખાવામાં ઝેરને એ બધું આપવામાં આવતું હતું, એ બધી વસ્તુ આ દેવી ચંદ્રગુપ્તની અંદર લખેલી છે, એટલે આપણને ખબર પડે છે. બાકી તો આપણને ખબર પડે નહીં, બરાબર. તો એ બધું આ બુકની અંદર આપેલું છે. બીજી વાત કરીએ, બીજો એક પ્રશ્ન પૂછેલો છે કે પ્રવીણ સાગર ગ્રંથ જે છે એ કોણે લખેલો છે. તો પ્રવીણ સાગર ગ્રંથ જે છે એ રાજકોટના એક રાજકુમાર દ્વારા લખેલો છે, રાજકોટના રાજકુમાર, અને એનું નામ શું છે, મહેરામણજી છે એમને લખેલો છે, બરાબર. જો અહીંયા તમે જોઈ શકો છો પ્રવીણ સાગર ગ્રંથ, અને એ આપેલું છે રાજકોટના સ્વરાજકુમાર મહેરામણજી એમને એ ગ્રંથ છે એ લખેલો છે. બીજો ક્વેશ્ચન જોઈએ તો વિજયનગર સામ્રાજ્યની અંદર અલગ અલગ વંશ આવેલા હતા, રાજવંશ આવેલા હતા, એને કાળક્રમમાં ગોઠવવાના છે. તો સૌથી પહેલાં તો વિજયનગરની અંદર કોણ આવેલું હતું, તો સૌથી પહેલાં સંગમ વંશ આવેલો હતો, સંગમ. બીજા નંબરે કયો આવેલો હતો, કે સાલુ વંશ આવેલો હતો, બીજા નંબરે સાલુ. ત્રીજા નંબરે કયો આવેલો હતો, તો કે તુલુ વંશ આવેલો હતો. અને ચોથા નંબરે અરવીડુ વંશ આવેલો હતો, બરાબર. તો આ તમને ખબર હોવી જોઈએ, બાકી અહીંયા તમે જોઈ શકો છો પહેલાં સંગમ, પછી સાલુ, પછી તુલુ અને પછી અરવીડુ, બરાબર. આ ચાર વંશ છે એ આવેલા હતા. બીજો અહીંયા મેં તમને કહી દેવી ચંદ્રગુપ્તમ ઓલરેડી વાત થઈ ગઈ, તમે જો એની પુસ્તકને બધું જોઈ શકો છો. દેવી ચંદ્રગુપ્તમ વિશાખા દેવ જે છે એને લખેલી હતી, તો એ તમને ખબર હોવી જોઈએ. આગળ હવે બીજી વાત કરીએ કે આ ભાવનગરની વાત કરે છે પુરાતત્વીય સર્વેન, પરંતુ એ જવાબ મને ખબર નથી, એટલે આપણે કંઈ વાત નહીં કરીએ. ત્રીજી વાત કરીએ કે એંગ્લો મૈસૂર યુદ્ધ જે છે, એંગ્લો મૈસૂર યુદ્ધનો અંત કેવી રીતે. હવે આગળની વાત કરીએ તો ભૂતકાળ, અત્યારેથી આપણે થોડા સમય પહેલાંથી આ એંગ્લો મૈસૂર યુદ્ધ વિશે વાત કરેલી હતી. તો અહીંયા તમે જોશો કે મૈસૂરનું યુદ્ધ અથવા અંગ્રેજોએ ભારતની અંદર કઈ રીતે શાસન કર્યું એના યુદ્ધ વિશે બે ત્રણ પ્રશ્ન પૂછેલા છે. જેમ કે હમણાં હૈદર અલીનો પ્રશ્ન પૂછ્યો, તો એ પણ મૈસૂરનો ક્વેશ્ચન હતો, ઓલા ઘેટા બકરાન જેમ મરવું ને બધું. તો બે ત્રણ પ્રશ્ન એમાંથી પૂછેલો છે. તો ત્રીજા નંબરનું જે સંધિ થયેલી હતી એ કઈ સંધિ થયેલી હતી, તો ત્રીજા નંબરની સંધિ હતી એ શ્રીરંગપટ્ટનમની સંધિ હતી, એ સંધિ હતી, બરાબર. આમાં તમે એવી રીતે યાદ રાખી શકો છો, બરાબર. શું યાદ રાખી શકો છો, આ જે ત્રણ યુદ્ધ થયેલા હતા અંગ્રેજો અને મૈસૂરની વચ્ચે, તો એની એ ત્રણેય વચ્ચે સંધિ થયેલી હતી, તો એને તમે MMSથી યાદ રાખી શકો છો. પહેલા નંબરનું યુદ્ધ હતું એની જે સંધિ હતી એનું નામ હતું મદ્રાસની સંધિ, પહેલા યુદ્ધની સંધિ હતી એ મદ્રાસની સંધિ. બીજા નંબરનું જે યુદ્ધ હતું એની સંધિ હતી એ મેંગ્લોરની સંધિ હતી, મેંગ્લોરની. અને ત્રીજા નંબરની જે સંધિ હતી એ શ્રીરંગપટ્ટનમની સંધિ હતી, શ્રીરંગપટ્ટનમ. અને ચોથા નંબરની સંધિ હતી, ચોથા નંબરમાં સંધિ નથી થઈ, કારણ કે ચોથા નંબરના યુદ્ધની અંદર તો ટીપુ સુલતાનનું મૃત્યુ થઈ ગયું હતું અને પછી આખે આખું મૈસૂર જે છે એ ડાયરેક્ટ અંગ્રેજોના હાથમાં સરી પડેલું હતું, બરાબર. તો આ પણ તમને ખબર હોવી જોઈએ.
બીજો પ્રશ્ન પૂછે છે કે વેદગાળની સભા અને સમિતિ, સભા અને સમિતિને ખાલી જગ્યાની જોડકી દીકરી કહેવામાં આવે છે, એટલે કે ટ્વિન ડોટર, એટલે કે જોડકી જોડવા દીકરી કોની કહેલી છે? તો આ સભા અને સમિતિની સરખામણી કરેલી છે એ પ્રજાપતિની જે જોડવા દીકરી જે છે એની સાથે કરેલી છે. તમને એવું લાગશે કે આ પ્રશ્ન ક્યાંથી પૂછેલો, તો આ પ્રશ્ન કંઈ અલગથી નથી પૂછેલો, એનસીઆરટીની અંદર આપેલું છે, સાતમા ધોરણની એનસીઆરટી જે છે હિસ્ટ્રી એની અંદર આપેલું છે. બરાબર, આ વાંચો એટલે તમને ખબર પડી જશે પ્રજાપતિની દીકરી સાથે આનો સમાવેશ છે કરેલો છે. અને બીજી તમને એક જાણીને નવાઈ લાગશે કે યુપીએસસી મેન્સની અંદર 2018ની અંદર પ્રશ્ન પૂછેલો હતો, યુપીએસસી મેન્સ 2018ની અંદર શું પ્રશ્ન પૂછેલો હતો કે આજે વેદકાળની સભા અને સમિતિ જે છે એ પ્રજાપતિની બે જોડકી દીકરીઓ છે, સમજાવો. બરાબર, 10 માર્કની અંદર એ પ્રશ્ન પૂછેલો હતો. બરાબર, એ સમજાવો તો મેન્સની અંદર એ પ્રશ્ન પૂછેલો હતો. તો આમાં તો અહીંયા તો એક માર્કમાં જ પૂછેલું છે, આ તો પ્રજાપતિ જવાબ આવશે. બીજો પ્રશ્ન પૂછેલો છે કે વેદાંગ એ 6 છે, ઉપનિષદ એ 108 છે, ઉપવેદ એ ગાંધર્વ વેદ છે અને સંસ્કાર જે છે 12 છે. તો આ પ્રશ્ન જવાબ શું આવશે? મારા મત પ્રમાણે આનો જવાબ જે છે એ 1, 2, 3 આવશે, કારણ કે સંસ્કાર જે છે એ 12 નથી, પરંતુ સંસ્કાર તો કેટલા, ટોટલ 16 છે, 16 સંસ્કાર છે. અને ગયા વર્ષની જીપીએસસી મેન્સનું પરીક્ષા મેન્સનું પેપર જોશો તો એમાં પ્રશ્ન પણ પૂછેલો હતો કે હિન્દુ ધર્મની અંદર જે 16 સંસ્કાર જે છે એ 16 સંસ્કાર વિશે માહિતી આપો, અથવા તો એમાં તમે જેટલા જાણતા હો એના વિશે માહિતી આપો. અને બધા લોકો જે છે એ આશ્ચર્યચકિત થઈ ગયા હતા જ્યારે એમને પ્રશ્ન જોયો ત્યારે, કારણ કે હવે આર્ટ એન્ડ કલ્ચરની અંદર આવતું કોઈ વાંચેલું ન હોય. જોકે ખબર હોય બધાને, અલગ અલગ સંસ્કાર ખબર હોય કે આ વિવાહ એક પ્રકારનો સંસ્કાર છે, પછી જે આ સીમંતો નયન પ્રકારનો સંસ્કાર જે છે એ થતો હોય, તો અલગ અલગ સંસ્કાર જે છે એ તો મેન્સની અંદર પણ આ પ્રશ્ન પૂછેલો હતો. તો એ તમે એક વસ્તુ નોટ કરશો કે મેં તમને આની પહેલાં પણ કીધેલું છે કે એ પ્રકારની ક્વેશ્ચન બેંક બનાવેલી હોય, તો ક્વેશ્ચન બેંકની અંદરથી તે વારંવાર જે છે અલગ અલગ પ્રકારના પ્રશ્નો જે છે પૂછાતા હોય, તો સિલેબસની અંદર જે આપેલું અમુક અથવા તો અમુક જે ટોપિક હોય એની આજુબાજુ પ્રશ્ન જે છે ફરતા હોય. મેં તમને કીધું કે સંસ્કાર જે છે 16 પ્રકારના સંસ્કાર, એની ઉપર મેન્સમાં પણ પ્રશ્ન પૂછેલો, અત્યારે ફરીથી એને પ્રશ્ન પૂછી લીધો. બરાબર, તો આનો આન્સર 1, 2, 3 આવશે. વેદાંગ 6 છે, બરાબર, વેદાંગ 6 છે, એને સડાંગ પણ કહેવામાં આવે છે, સડ અંગ એ સડાંગ કહેવામાં આવે છે, એટલે કે 6 પ્રકારના અંગ. ઉપવેદ ગાંધર્વ વેદ છે અને ઉપનિષદ 108 છે, તો એ બધી વાત જે છે એ સાચી છે. બરાબર, અહીંયા જો બાકી તમે જોઈ શકો છો સનાતન ધર્મ અહીંયા 16 સંસ્કાર છે, 16, બાકી તો અહીંયા તો ખોટી વાત કીધી છે એટલે એ વિધાન ખોટું પડી જશે. બીજું અહીંયા કહે છે કે સિંધુ મહોર ઉપર કયા પ્રાણીઓ જોવા મળે છે, તો હવે આનો જવાબ મને ખબર નથી, કારણ કે સિંહને વાઘ તો નથી જોવા મળતા, સિંહને વાઘ નથી જોવા મળતા, પરંતુ એ રીતનો તો કોઈ આન્સર સેટ થતો નથી, એટલે તમને કોઈ ખબર હોય તો કહેજો. બાકી પ્રજાપતિની પુત્રી હતી એ તો આપણે પહેલાં જ વાત થઈ ગઈ. બીજો પ્રશ્ન જોઈએ કે નવનીત કામ એ કોની સાથે જોડાયેલ છે, તો નવનીત કામ બરાબર સાચી વાત છે, તબીબી એટલે કે આજે આ ડૉક્ટરનું એ બધું જોડાયેલું હોય, ડૉક્ટર મેડિકલ ક્ષેત્ર સાથે જોડાયેલું છે, તો નવનીત કામ એની સાથે જોડાયેલું છે, બિલકુલ સાચી વાત છે. નવનીત કામ જે છે એ ગુપ્ત વંશ દરમિયાન જે છે એ પ્રચલિત હતું, ગુપ્ત. તો ઘણી બધી વાર એ પ્રશ્ન પણ પૂછાયેલો છે કે નવનીત કામ એ કયા વંશ સાથે જોડાયેલું છે, તો ગુપ્ત વંશ સાથે, તબીબી એટલે કે મેડિકલ ક્ષેત્ર સાથે જોડાયેલું છે. પંચ સિદ્ધાંતિકા એ એસ્ટ્રોનોમી એટલે કે ખગોળશાસ્ત્ર સાથે જોડાયેલું છે, એ વાત પણ બિલકુલ સાચી છે. આર્યભટ્ટિયમ જે છે ગણિત શાસ્ત્ર સાથે જોડાયેલું છે, એ વાત પણ બિલકુલ સાચી છે. અને સુશ્રુત સંહિતા એ શસ્ત્રક્રિયા એટલે કે સર્જરી ઓપરેશન એ બધું આપણે જે કરીએ, વાઢકાપને એ બધું કરીએ એની સાથે જોડાયેલું છે, તો એ પણ વાત સાચી છે. તો ચારે ચાર જવાબ જે છે એ સાચા છે, 1, 2, 3, 4 બધું સાચું છે. જો તમે જોઈ શકો છો નવનીત કામ જે છે એ આયુર્વેદનો પ્રાચીન ગ્રંથ છે, તો આયુર્વેદ એટલે તો તમને ખબર જશે કે આજે આ દવાનું એ બધાની વાત કરે છે, એટલે અહીંયા એ જ આપેલું છે, તબીબી એટલે કે ભણવા એ બધું. અને પંચ સિદ્ધાંતિકા તો એ વરામિહિરે લખેલો હતો, વરામિહિરે, અને અહીંયા તમે જોઈ શકો છો કે એસ્ટ્રોનોમી સાથે એ જોડાયેલો છે. બરાબર, બીજો આગળનો ક્વેશ્ચન જોઈએ તો શેની વાત કરે છે, બીજો તો કદાચ તો આ પ્રશ્ન જ કંઈ ખબર નહીં પડતી હોય, જેમ કે સાચી જોડ કઈ છે. પહેલાં વાંચીએ તો કે અબ્દુલ રઝાક પર્સિયન પ્રવાસી, નિકોલો કોન્તી ઇટાલિયન પ્રવાસી, ડોમિંગો પેસ પોર્ટુગીઝ પ્રવાસી અને બાર્બોસા ફ્રેન્ચ પ્રવાસી. ઘણા બધા લોકોને એવું લાગતો છે આ શું પૂછી લીધું, આ કયું જહેર ઓકી દીધું છે. પરંતુ તમે ધ્યાનપૂર્વક જોશો તો જીપીએસસીના સિલેબસની અંદર લખેલું છે કે વિજયનગર સામ્રાજ્ય વાંચી અને આવજો. તો આ આખે આખો પ્રશ્ન જે છે વિજયનગર સામ્રાજ્ય સાથે જોડાયેલો છે, કેમ? કારણ કે આ બધા એવા લોકોના નામ છે કે જેણે વિજયનગર સામ્રાજ્યની મુલાકાત લીધેલી હતી. આ ચારે ચાર લોકો જે છે એ એવા લોકો છે કે જેણે વિજયનગર સામ્રાજ્યની મુલાકાત લીધેલી હતી, અને આ એનસીઆરટીની અંદર આપેલું છે. બરાબર, એટલે કે બીજું કંઈ બહુ જહેર પૂછી લીધું નથી, એટલું કંઈ અઘરું પૂછેલું નથી. બરાબર, કદાચ તમારે વાંચો એનસીઆરટી વાંચેલી હોય તો આવી જાય. તો અબ્દુલ રજાક એ પર્સિયન એટલે કે ઈરાનથી આવેલા હતા, તો બરાબર બિલકુલ સાચી વાત છે, એ પર્સિયનથી આવેલા હતા. પછી નિકોલો કોન્તી એ ઇટાલીથી આવેલા હતા, ઇટાલિયન પ્રવાસી હતા. બરાબર, એ વસ્તુ પણ બિલકુલ સાચી છે. ડોમિંગો પેસ જે છે પોર્ટુગીઝના પ્રવાસી હતા, એ વાત પણ સાચી છે. અને હમણાં થોડી વાર પહેલાં મેં વિજયનગર સામ્રાજ્યની વાત કરી ત્યારે મેં તમને કીધું હતું કે ડોમિંગો પીએસ એ ફરીથી આવશે, અને જો અત્યારે ફરીથી આવી ગયા એ આ જે છે એ પોર્ટુગીઝ પ્રવાસી છે. બરાબર, તો એ તમને ખબર પડી ગઈ. તો ત્રીજું પણ સાચું છે. આ બાર્બોસા જે છે, બાર્બોસા એ ફ્રેન્ચ પ્રવાસી હતા નહીં, એ ફ્રેન્ચના નહોતા, એ પણ જે છે એ ફ્રેન્ચના નહોતા. બરાબર, એ પોર્ટુગલના હતા, આઈ થિંક પોર્ટુગલના, પરંતુ ફ્રેન્ચના તો નહોતા તે, એટલે ચોથું ખોટું છે. તો આનો આન્સર શું આવશે? 1, 2, 3, 1, 2, 3 જ સાચા છે. બરાબર, આન્સર સી આવશે. અબ્દુલ રઝાક પર્સિયાના હતા, નિકોલો કોન્તી ઇટાલિયન અને ડોમિંગો એ પોર્ટુગીઝના હતા. અહીંયા તમારે બીજું યાદ રાખવાનું છે કે આ ચારે ચાર જે છે એ કોણ હતા, તો કે વિજયનગર સામ્રાજ્યની મુલાકાત લીધી હતી એ બધા હતા. બરાબર, અને વિજયનગર વિશે તો મેન્સમાં પણ ઘણી બધી વાર પ્રશ્ન પૂછે છે કે વિજયનગરનું એડમિનિસ્ટ્રેશન વહીવટતંત્ર કેવું હતું, એનું
શાસન વ્યવસ્થા કેવી હતી. તો જ્યારે આ લેવલના ક્વેશ્ચન પૂછે તો એમાં એવું બધું લખવું જ પડે કે આપણને, કારણ કે એની જે શાસન વ્યવસ્થા જે છે એના વિશે ખબર ક્યાં પડે છે. તો વિદેશી પ્રવાસીઓ જે આવેલા હતા એમને લખેલું હતું એની ઉપરથી તો ખબર પડે છે. જો આ અબ્દુલ રજાક જે છે તો એ પર્સિયાનો એમ્બેસેડર હતો, બરાબર, વિજયનગરની અંદર આવેલો હતો. આ નિકોલો કોન્તી જો લખેલું છે કે ઇટાલિયન એક્સપ્લોરર હતો, ઇટલીની અંદરથી આવેલો હતો. અને બાકી જો આ દુરંતા બાર્બોસા જે છે, બાર્બોસા એ મેં તમને કીધું, બાર્બોસા જે છે પોર્ટુગીઝથી આવેલો હતો અને આમાં એવું કીધું છે કે એ ફ્રેન્ચથી આવેલો હતો, એટલે એ વિધાન જે છે ખોટું છે. ડોમિનોઝ પીએસ એ અતિ મહત્વની ચીજ છે, કારણ કે ડોમિનોઝ પીએસ એ જ વ્યક્તિ છે કે જે વિજયનગરની અંદર કૃષ્ણદેવરાય જે છે, કૃષ્ણદેવરાય એને બોલાવેલો હતો, અથવા કૃષ્ણદેવરાયના દરબારની અંદર બેઠેલો હતો. અને વિજયનગરની અંદર મહાન રાજવી જે છે એ કૃષ્ણદેવરાય ગણવામાં આવે છે. અને ઘણી બધી વાર આ પ્રશ્ન પણ યુપીએસસીમાં એકવાર પૂછેલો હતો કે કૃષ્ણદેવરાયની અંદર કયો જે એમ્બેસેડર જે છે જોવા મળે છે, તો એ ડોમિનોઝ પીએસ જે છે જોવા મળે છે. અને કૃષ્ણદેવરાયનું જે સામ્રાજ્ય જે છે એનું વહીવટતંત્ર ને એ બધું કેવું હતું, તો એ ડોમિનોઝ પીએસના આધારે તે ખબર પડે છે. અને પોર્ટુગલનો હતો, પોર્ટુગીઝ મર્ચન્ટ હતો, એ વેપારી હતો. અને પછી આગળ જતાં એવું પણ જોવા મળે છે કે આ જે છે એના પોલિટિક્સની અંદર પણ થોડું વધારે આવી જાય છે, પરંતુ એના વિશે અત્યારે આપણે વાત નહીં કરીએ કારણ કે એ બધું થોડુંક ઓવર થઈ જશે. અને બીજું તમે આ જોઈ લો કે વિજયનગર સામ્રાજ્યની અંદર જો ફોરેન ટ્રાવેલર કયા કયા લોકો જે છે એને મુલાકાત લીધેલી હતી એ તમે જોઈ લો. એકવાર હું તમને કહી દઉં, આજે ઇબ્ન બતુતા જે છે, ઇબ્ન બતુતા કે જે મોરક્કોથી આવેલો હતો એણે પણ વિજયનગરની જે મુલાકાત જે છે લીધેલી હતી. બાકી તમારે ડિટેલમાં જોવું હોય તો પોઝ કરીને તમે બધું વાંચી શકો છો, બાકી અત્યારે હું ડિટેલમાં કહેતો નથી, બરાબર. અને આજે મોરક્કોથી જે આવેલો હતો, મોરક્કોથી આ જે વ્યક્તિ આવેલો હતો કયો, ઇબ્ન બતુતા જે મોરક્કોથી આવેલો હતો એણે રિહલા નામની પુસ્તક પણ લખેલી છે. રિહલા નામની પુસ્તક, તમને એવું લાગે કે આ બધી પુસ્તકની એ બધું પણ યાદ રાખવાનું, તો કે હા આ બધું યાદ રાખવું જરૂરી છે, કારણ કે 12મા ધોરણની હિસ્ટ્રીની એનસીઆરટી જે છે એની અંદર આ પુસ્તક વિશે આપેલું છે, આ બધું આપેલું છે. અને યુપીએસસી મેન્સની અંદર તો એ પ્રશ્ન પણ પૂછે ગયેલો કે આ જે કિતાબુલ હિંદ જે છે, કિતાબુલ હિંદ એનું વર્ણન કરો, એટલે કે કિતાબુલ હિંદની અંદર શું આપેલું છે. અને યુપીએસસીની અંદર એકવાર એ પ્રશ્ન પણ પૂછે ગયેલો છે કે કિતાબુલ હિંદ અને આ રહેલા આ બંનેની વચ્ચે શું તફાવત છે, બરાબર. તો આ લેવલના પ્રશ્ન પણ યુપીએસસીમાં ઓલરેડી પૂછાઈ ગયેલા છે, તો કદાચ ભવિષ્યમાં જીપીએસસીમાં પણ પૂછે જાય, એ મેં તમને બંને મેન્સના પ્રશ્ન કીધેલા છે. પછી જો આ નિકોલોડી કોન્તી એણે પણ વિજયનગરની મુલાકાત લીધેલી હતી, બરાબર, ઇટાલીનો હતો અને એ બધું અહીં આપેલું છે. દેવરાય સેકન્ડના સમયની અંદર એ આવેલો હતો. અબ્દુલ રજાક જે છે એ પણ આવેલો હતો, એ પર્સિયન વ્યક્તિ હતો, એટલે કે પર્સિયનથી આવેલો હતો. દેવરાય સેકન્ડના સમયની અંદર એ આવેલો હતો, બરાબર. બાકી આ જે નિકિંતિન નામનો વ્યક્તિ જે છે એ પણ આવેલો હતો, એ બધું તમે અહીંયા પોસ્ટ કરીને જોઈ શકો છો. એ રશિયાથી આવેલો હતો, બરાબર, પરંતુ અને એ પણ આ વિજયનગરની અંદર જ આવેલો. પછી આ વર્ધેમા નામનો વ્યક્તિ જે છે એ પણ આવેલો હતો, બાકી તમે બધું પોસ્ટ કરીને જોઈ શકો છો. દુરાંતા બાર્બોસા જે છે એ મેં તમને કીધું એ પોર્ટુગીઝનો હતો, બરાબર, એ કંઈ ફ્રેન્ચનો હતો નહીં. અને આ કૃષ્ણદેવરાયના સમયમાં એ પણ કૃષ્ણદેવરાયના સમયમાં આવેલો હતો. અને એકાઉન્ટ ઓફ કન્ટ્રીઝ બોર્ડરિંગ ધ ઇન્ડિયન ઓશન એણે જે છે એ હિન્દ મહાસાગરની આજુબાજુમાં જેટલા પણ દેશ આવેલા છે એ બધા વિશે લખેલું હતું. અને આ ડોમિંગો પીએસ છે એ અતિ મહત્વનો વ્યક્તિ હતો, એના વિશે તો તમે જાણી જ લેજો, બરાબર, કારણ કે એની ઉપર ઘણી બધી વાર પ્રશ્ન પૂછાયેલા છે. આ વિજયનગર એમ્પાયરની અંદર કૃષ્ણદેવરાયનું જે શાસન કેવું હતું, ગવર્નન્સ કઈ રીતે ચાલતું હતું, એ બધા વિશે એણે ઘણી બધી ડિટેલમાં માહિતી આપેલી છે, બરાબર. ફર્નિંજો નુમિસ એ વ્યક્તિ પણ ત્યારે આવેલો હતો પોર્ટુગલની અંદર, સોરી, પોર્ટુગલથી આવેલો હતો, પરંતુ ક્યાં આવેલો હતો, તો કે વિજયનગરની અંદર. માર્કોપોલો જે છે, માર્કોપોલો એ પણ એની અંદર આવેલો હતો, ક્યાં, તો કે વિજયનગરની અંદર. અને માર્કોપોલો પણ એક મર્ચન્ટ હતો, વેપારી હતો, ટ્રાવેલર હતો, અને તો આ બધા વિશે તમને ખબર હોય, બરાબર. બાકી અહીંયા જો ડિટેલમાં આપેલું છે કે કયા કયા આપેલા છે, કયા કયા વિજયનગરની અંદર આવેલા હતા, તો કે ઇબ્ન બતુતા, નિકોલો કોન્તી, તમે એકવાર પોઝ કરી અને જોઈ લેજો, કારણ કે બીજી વાર આવો પ્રશ્ન પણ પૂછી જઈએ કે કોણ કોણ આવેલું હતું. બીજો પ્રશ્ન પૂછે છે કે કનિષ્કની માથા વિનાની પ્રતિમા જે છે એ મથુરા ખાતેથી મળેલી છે. બિલકુલ સાચી વાત છે, કનિષ્ક જે છે એની હેડલેસ સ્ટેચ્યુ કહેવામાં આવે છે ઇંગ્લિશની એને, કારણ કે માથું એનું કાપી નાખ્યું છે. કેમ માથું કાપી નાખ્યું છે, અહીંયા તમે જોઈ લેજો, આ ફોટો છે, આ માથું દેખાતું નથી, તો આ મથુરામાંથી મળી ગઈ હતી, બરાબર, બિલકુલ સાચી વાત છે. બીજું વિધાન એવું કહે છે કે હર્ષને હરાવ્યા બાદ હર્ષવર્ધન જે છે એ રાજા હતો, બરાબર, તો હર્ષવર્ધન એને ચાલુક્ય રાજા પુલકેશી બીજાએ હરાઈ દીધો હતો. અને એની પછી પુલકેશી બીજું એ પરમાત્માનું બિરુદ ધારણ કરેલું હતું, બિલકુલ ખોટી વાત છે. એણે એવું કોઈ બિરુદ નહોતું ધારણ કર્યું, બિરુદ ધારણ કર્યું હતું, પરંતુ એ નહોતું ધારણ કર્યું. બિરુદ કેવું ધારણ કર્યું, તો આ બિરુદ જે છે એ દક્ષિણ પાથેશ્વરાનું બિરુદ ધારણ કર્યું. જો પુલકેશી જે છે એણે આ દક્ષિણ પાથેશ્વરાનું બિરુદ ધારણ કર્યું હતું જ્યારે એણે હર્ષવર્ધનને હરાયો ત્યારે, બરાબર. એટલે બીજું વિધાન જે છે એ ખોટું છે. એટલે પહેલું સાચું છે અને બીજું ખોટું કરી નાખો એટલે તાત્કાલિક તમે જવાબ હુંધી પહોંચી જાઓ. 1 અને 3 સાચું છે, બરાબર. સૌરાષ્ટ્રના એક મહાપંડિત હતા જયસેન, એ હર્ષવર્ધનના દરબારની અંદર બેહતા હતા, એના કોર્ટની અંદર દરબારમાં બેહતા હતા, તો એ બિલકુલ સાચી વાત છે. બાકી જો અહીંયા તમે ફોટો જોઈ શકો છો, આ હર્ષ સોરી આ જે કનિષ્કનું આ માથા વગરનું પુતળું જે છે, બરાબર, એ અહીંયા આવેલું છે મથુરાની અંદર, જો અહીંયા તમે એ પણ જોઈ શકો છો મથુરાની અંદર, બરાબર. અને આ જે વાઈડી પુલકેશી જે છે એણે આ દક્ષિણ પાથેશ્વરાની ઉપાધિ જે છે, ટાઇટલ જે છે એ મેળવેલું હતું, બાકી એવું કંઈ બીજું આમાં જે આપ્યું એ તો નહોતું મેળવ્યું. બીજો ક્વેશ્ચન જોઈએ, સરટી માધવરાય જે છે એમને કોના દીવાન હતા, એ દીવાન કોના હતા, તો એ તમને ખબર હોય છે. તો એ દીવાન વડોદરાના પણ હતા, ત્રાવણકોરના પણ હતા અને ઇન્દોરના પણ દીવાન હતા. ત્રણેયના દીવાને રહી ચૂક્યા છે. કેમ કે હું ન માનું તો એ તમે જોઈ લેવું, સરટી માધવરાવ, બરાબર.
તો અહીંયા તમે જોઈ શકો છો ઇન્દોર, બરોડા અને ત્રાવણકોર, દિવાન ઓફ ત્રાવણકોર, ઇન્દોર અને બરોડા, આ ત્રણેયના દિવાન જે છે એ રહી ચૂક્યા છે. તો માધવરાવ વિશેની વાત કરીએ તો ભૂતકાળની અંદર જીપીએસસીની અંદર માધવરાવનો એક આ જ લેવલનો પ્રશ્ન જે છે પૂછાઈ ગયો છે, પરંતુ એમાં જે છે આ ત્રાવણકોર નહોતું, પરંતુ એમાં ઓપ્શનની અંદર ખાલી વિધાન આપેલું હતું કે આ માધવરાવ જે છે એણે વડોદરાના દિવાન તરીકે સેવા ભજવેલી છે, બરાબર, એની વિધાન સાચું હતું, બરાબર. તો તમે એટલે કહું છું કે ભૂતકાળના પ્રશ્નો જોતા રહો તો તમને થોડો ઘણો અંદાજ આવે કે આ કયા લેવલના પ્રશ્ન જે છે પૂછવામાં છે. આ ટી માધવરાવનો ફોટો જે છે એ તમે જોઈ શકો છો. બીજો આગળનો પ્રશ્ન પૂછે છે, શું પૂછે છે કે સર અરવિંદ ઘોષ જે છે એણે વડોદરા ખાતે પ્રોફેસર તરીકે સેવા આપેલી છે, તો બરાબર, એ બિલકુલ સાચી વાત છે. અને જીપીએસસીની અંદર આ સેમ વિધાન જે છે એ એકવાર પૂછાઈ ગયેલું છે, આ ત્યાંની પહેલાં એકવાર પૂછાઈ ગયેલું છે. તો અરવિંદ ઘોષે પ્રોફેસર તરીકે સેવા આપેલી છે એ સાચી વાત છે. વડોદરાએ તમને ખ્યાલ હશે કે મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ દાખલ કરેલું હતું, પરંતુ વડોદરાના જે ગાયકવાડ એણે આ જે મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ એ પહેલાં તાત્કાલિક વડોદરામાં નહોતું દાખલ કર્યું, એ પહેલાં અમરેલીમાં દાખલ કર્યું હતું. તમને એવું લાગે અમરેલીમાં કાં કર્યું હતું? એની પાછળનું કારણ એ હતું કે જ્યારે વડોદરાની અંદર ગાયકવાડનું શાસન હતું તો અમરેલી જે છે અમરેલી પણ એમના કબજા અંતર્ગત જ હતું, અમરેલીમાં પણ ગાયકવાડનું જ શાસન હતું, પરંતુ ગાયકવાડ લોકો જે છે એ વડોદરાની અંદર પ્રત્યક્ષ શાસન કરતા હતા, ડાયરેક્ટ શાસન કરતા હતા, જ્યારે અમરેલીની અંદર ઇનડાયરેક્ટ શાસન કરતા હતા, એટલે કે અમરેલીની અંદર બીજા જે સામંત લોકો અથવા એ પ્રકારના લોકો જે છે એ મૂકેલા હતા. એટલે વડોદરાના જે ગાયકવાડ જે છે એ શું કરતા હતા, એ હંમેશા ગમે ત્યારે કોઈ પ્રયોગ કરવાનો હોય તો એ પ્રયોગ જે છે એ પહેલાં અમરેલી ઉપર કરતા હતા, અમરેલી ઉપર પહેલાં પ્રયોગ કરીને ચેક કરી લેતા હતા કે આ સક્સેસફુલ થઈ શકે, અને જો એ સક્સેસ થાય એટલે કે સફળ થાય તો જ પછી એને વડોદરાની અંદર એને લાગુ પડતા હતા. તો બરાબર સાચી વાત છે, આ જે ફરજિયાત પ્રાથમિક શિક્ષણ એમને જે દાખલ કર્યું હતું એ પણ પહેલાં પ્રાયોગિક ધોરણે અમરેલીમાં જ કર્યું હતું, એટલે એ વિધાન પણ સાચું છે, પહેલાં બંને સાચા છે. ત્રીજું વિધાન એવું કીધું છે કે વડોદરા રાજ્યે છોટુભાઈ પુરાણીના સહયોગથી વાંચનાલયો સ્થાપ્યા હતા. હવે આવું તો મારા વાંચવામાં કંઈ આવેલું નથી, બરાબર. છોટુભાઈ પુરાણી જે છે એ તો વ્યાયામ પ્રવૃત્તિ સાથે જોડાયા હતા, વ્યાયામ વિશે તમે સાંભળેલું છે, યોગ ને એવું બધું કરતા હોય, એક્સરસાઇઝ કસરતને એ બધું કરતા હોય, તો એની સાથે જોડાયેલા વ્યક્તિ છે. આ પુસ્તકાલય સાથે એમને દૂર દૂર સુધી કોઈ લેવા દેવા નથી. હા, છોટુભાઈ પુરાણી જે છે એણે અમદાવાદની અંદર વ્યાયામ એટલે કે એક્સરસાઇઝની જે શાળા જે છે એની સ્થાપના કરી લીધી. બાકી આ વાંચનાલયો સ્થાપેલા એવું તો મારા ધ્યાનમાં અત્યાર સુધી ક્યારેય વાંચવામાં આવેલ નથી, એટલે મારા મત પ્રમાણે તો ત્રીજું ખોટું છે, આન્સર 1 અને 2 આવશે, બરાબર. બાકી અમે અહીંયા તમે જોઈ શકો છો, છોટુભાઈ પુરાણી જે છે એમને સ્વાતંત્ર્ય પ્રવૃત્તિમાં ધ્યાન આપ્યું હતું અને ગુજરાતની અંદર વ્યાયામ શિક્ષણની શરૂઆત કરી હતી. 1916 અમદાવાદમાં વ્યાયામ શિક્ષણ જે છે એની સ્થાપના કરી હતી. બાકી તો મારા ધ્યાનમાં એવું કંઈ છે નહીં કે એમને એવું કરેલું હોય, બરાબર. તો હવે જેટલા પણ મહત્વના પ્રશ્નો હતા એ બધે બધા આપણે જોઈ લીધા છે, હિસ્ટ્રીના બધા પ્રશ્નો જે છે જોઈ લીધા છે. કદાચ એવું બની શકે છે કે ફૂલ સ્પીડમાં ચલાવવાનું હોય અને કદાચ વચ્ચે અમુક મિસ્ટેક રહી ગઈ હોઈ શકે છે, બરાબર. આ કંઈ 100% વસ્તુ છે, અને કદાચ એવું બની શકે છે કે મારેથી પણ અમુક જવાબની અંદર ભૂલ જે છે એ રહી શકે છે. કદાચ તમે અમુક પ્રશ્નની અંદર ભૂલ તમને દેખાતી હોય તો તમે કમેન્ટની અંદર જાણી શકો છો, પરંતુ એકાદો સોર્સ જે છે એ આપજો કે આ માધ્યમથી અમે જે છે એ જણાવી છે. બાકી તમે આ ચેનલની અંદર નવા હોય તો તમને એક વસ્તુ જણાવી દઉં કે આ ચેનલની અંદર રોજે 3 વિડીયો આવે છે. એક સવારમાં 7 વાગે ધ હિન્દુનો વિડીયો આવે છે, પછી સવારે 10 વાગે વિડીયો આવે છે, અને સાંજે 6 વાગે વિડીયો આવે છે. તો તમે નવા હોય અને તમારે જોવાની ઈચ્છા હોય તો તમે જોઈ શકો છો. બાકી તો કોઈ ફોર્સ બોર્સ છે નહીં, તમને સારું લાગે તો જોવાનું.